ওরা আমারও দাদু ভাই হচ্ছে, আমি দাদু ভাই বলুন আমার কথা আছে, দাদু ভাইকে আমার নিয়ে ঘর বাতাস কথা আছে, ওরা ভালো বলে Thank you.
ભગવાન
programa che vi spanche lì, e che fai, dove vi spanche le cose? Per me dico che non mi spanche le cose. Per chiare che passa a volare se per persi, ma ne ula di giornare le mie scuole a non mi lotte, carne che maha shurat per giornare, trano divas, vis, et vis e ne bavis, trano divas, ma vissi il curare, a mia giornare ma c'è, a mia fila giornare. Rupaya tanna, ત્રણ દિવસ માટે શિવપુરાણ છે. ટૂંકમાં શિવરાત્રિમાં આવનારા લોકો શિવ તત્વ વિશે જાણે. હમણાં જ આફ્રિકાના મોઝામ્બિક દેશમાં મારું શિવ તત્વ ઉપર પ્રવચન. શિવ કોને કહેવાય? શા માટે શિવજીના લિંગ ઉપર દૂધ પધરાવ્યું? આજના આધુનિક લોકો એવું માને છે, ઓએનજી જોઈને, કે દૂધ પધરાવવાની શું જરૂરિયાત છે? પણ આજે સમય અભાવ છે, શિવરાત્રિના દિવસોમાં સમજાવીશ દૂધ પધરાવવાની શા માટે જરૂરિયાત છે. કદાચ શિવ ન હોય તો જીવ કોણ ન હોય? શિવ કોણ છે એના માટે ત્રણ દિવસ અને અમારું હાર્દિક તમને નિમંત્રણ છે. જેટલા લોકો અહીંયા છે બધા રોકાવાનો આગ્રહ રાખજો, કારણ કે અહીંયા આ નિંદા સંકુલ તો છે, પણ રૂપાય પણ મારા પણ કહ્યું કે આ રૂમો ખુલ્લા છે. તમારા જે પણ ભૂદેવો જે પણ એના રોકાવા તૈયાર હોય રોકાજો. એટલે બહુ વિચારો દે છે, એવું ના ગણતા કે વ્યવસ્થા નથી કે બધા રૂમ પેક થઈ ગયા. વ્યવસ્થા છે, તમે રોકાજો. આપની ઉપસ્થિતિ, આપનું રોકાવું અમારા મહેતા પરિવારની શોભા છે. હજી તો મને ક્યારે આનંદ થાય કે આખું ગ્રાઉન્ડ ભરાઈ લે ને લોકો બહાર ઉભા હોય ત્યારે મને એમ થાય કે હવે કથા બરાબર. પણ સમજીએ છીએ આપ ઘણો બધો અત્યારે સિઝન ચાલે છે, ખેતીના કામો ચાલે છે, છતાં પણ આપ લોકો એ કામોમાં અદાવડી વ્યવસ્થા કરીને પધારો છો, અમારા માટે સૌથી મોટી બાબત છે. કાલે કથાઓમાં દોડતા દોડતા આપણે લાલાનો જન્મ તો થઈ ચૂક્યો છે. રસીદેવ ત્યાં ટોપલામાં લય અને ગોકુળમાં પધરાવી દીધા છે. પાછા ત્યાંથી એક બાળકી જે યશોદાને જન્મ લીધો હતો, યશોદાએ જન્મ આપ્યો હતો, એ બાળકીને લઈને વસુદેવજી જેવા જ અંદર પ્રવેશી ગયા. એના દરવાજાઓ બંધ થઈ ગયા, પાછી હાથ પગ ફેરાવાઈ ગઈ. અને આપણે પહોંચી જાય સુધા નથી વાત. સુખદેવજી કહે છે, ચોખ્ખી ધમકી હતી કહું કે બાળકનો અવાજ સંભળાય એટલે મને રાત્રે તો રાત્રે જાણ કરજો, આ હાથનો ગર્ભ મારો તાર છે. અને આ સમયે જેવા જ યોગ માયા પધાર્યા છે અંદર, પરમાત્મા તો કઈ બોલ્યા નહીં રહેલા પણ ની જન્મ સમયે, કારણ કે વસુદેવ અને દેવકી ઉપર કઈ પણ ભાર ના આવે મારા માતા પિતા ઉપર. ભગવાન મૌન ગયા, પણ થયું એવું કે એ મૌન ગયા પણ માયા આવે એટલે ખખડાવીને રહી જ નહીં. એક વસ્તુ એવું બતાવો કે કોઈ પૈસા વાળો માણસ જેની પાસે પૈસા આવે ને ખખડે નહીં, ક્યાં તો બંગલો બનાવે ગાડી ભૂલે, માયા આવે એટલે અવાજ કર્યા વિના રહે જ નહીં. અને આ તો સાક્ષાત યોગ માયા રડવા માંડી ગયા. એ સમયે અવાજનો નાર થયો રડવાનો, સૂતા હતા એક દ્વારપાલ ઉઠી અને દોડીને ગયા. કંસને રાત્રે જગાડવામાં આવ્યો અને કંસ રાત્રે દોડીને આવ્યો, એનું ધ્યાન પણ ન રહ્યું કે મેં મુગટ ધારણ કર્યો છે કે નહીં. સીધા દોડીને કાળી કોઠરીમાં દેવકીના હાથમાં જે દીકરી હતી ને એ દીકરીનો પગ પકડી લીધો. પગ પકડીને મારવા તૈયાર થયો એટલે પહેલી વખત છ છ દીકરાઓને મારી નાખા ત્યારે દેવકીએ આજીજી નથી કરી, આ દીકરીમાં આજીજી કરી રહ્યા છે. દેવકીએ પગ પકડી દે, ભાઈ તું છોડી દે, ભાઈ તું છોડી દે, ભાઈ તું છોડી દે, આ તો દીકરી છે, નિયાણી છે, એ તારું શું બગાડ છે? આજે બધા બેટી બચાવો બેટી બચાવો આંદોલન લઈને નીકળે છે. હું આત્મગૌરવ સાથે કહી શકું, બેટી બચાવો નું આંદોલન દેવકીએ શરૂઆત કરી છે. કહ્યું છે, સ્ત્રિયમ ના હંતું અરહસી, આ તો દીકરી કહેવાય, દીકરીને શું મારે, આ તારું શું બગાડશે? આપણે કહે
કે ભાઈ દીકરીઓને અત્યારે સમાન હક મળવો જોઈએ, આમ હક મળવો જોઈએ, પણ દીકરી તો પહેલાથી આગળ છે. એ એવું સ્થાન બતાવો, જે સ્થાનમાં આપણે બેઠા છે ને એ સ્થાન પણ એક સંકુલ એવું છે કે જ્યાં માની પૂજા થાય છે. માં પણ પૂર્વમાં તો ક્યાંક દીકરી હશે જ ને. અરે અહીંયા ગિરનારમાં આપણે એમ કે નારી 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 શું કરે, નારી નરકની ખાણ બધા એમ કહે છે, પણ કહેવાની ઈચ્છા થાય. અરે ઊંચા સિંહાસન ઉપર આ ગરબી ગિરનારના તળેટીની ઉપર આ રેવતાચલ ઉપર બેસનારી, તો કે જ્યાં જુઓ ત્યાં નારી, જગદંબા પણ નારીના સ્વરૂપમાં ત્યાં, પાવાગઢના ડુંગરને શોભાવનારી જ્યાં જુઓ ત્યાં નારી, જીજાબાઈના નામે શિવાજીની ઘડતર કરનારી જ્યાં જુઓ ત્યાં નારી, ઝાંસીની રાણી તલવાર લઈને રાજ્યનું રક્ષણ કરે જ્યાં જુઓ ત્યાં નારી, અને 14 વર્ષની ચારણ કન્યા હાથમાં દાંડ લઈને નીકળીને સિંહને બગાડી દે જ્યાં જુઓ ત્યાં નારી. અરે મધર ટેરેસા સેવાના માધ્યમથી સેવા કોને કહેવાય એ પ્રતિપાદિત કરનારી જ્યાં જુઓ ત્યાં નારી. સંગીતની દુનિયામાં આખા વિશ્વમાં ભારતનો બનતો જો કોઈ વગાડ્યો હોય તો એ લતા મંગેશકર જ્યાં જુઓ ત્યાં નારી. ભારતની ગાદીને કોઈ શોભાવ્યું હોય, રશિયા જેવા દેશોને હાથ જોડાવી લીધા હોય એવી રાષ્ટ્રીય નેતા ઇન્દિરા ગાંધી, તો જ્યાં જુઓ ત્યાં નારી. એમ કહી શકાય કે હવામાં ઉડનારી કલ્પના ચાવલા જ્યાં જુઓ ત્યાં નારી. એમ કહી શકાય ભારતના યોગને વિદેશના ડંકો બોલાવનારી આપણા સૌરાષ્ટ્રની ગીરની ભારતી જ્યાં જુઓ ત્યાં નારી. અને હમણાં છેલ્લે મિનિસ્ટ્રી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીના ઇન્સ્પાયર એવોર્ડ લેનારી ખાલી 13 વર્ષની દીકરી, જેને ગૌમૂત્રમાંથી વીજળી ઉત્પન્ન થાય એવું સાબિત કર્યું હતું, અને દીકરીનું નામ ઉદયપુરની દીકરી છે જેનું નામ સાક્ષી છે, 13 જ વર્ષની છે. આ દીકરીએ વીજળી મૂત્રમાંથી બને છે, ગૌમૂત્રમાંથી વીજળી ઉત્પન્ન થઈ શકે છે એવું સાબિત કરનારી જ્યાં જુઓ ત્યાં નારી. એમ ન કહી શકે દીકરીઓ શું કરી શકે છે, દીકરીઓ જે કરી શકે દીકરાઓ ન કરી શકે, જે આપણે કાલે વાત સાંભળી છે. એક જ વાક્યમાં કેવું, નારી એટલે શું, તો કહી શકાય સર્જનહારનું અનોખું સર્જન એટલે નારી. અને વારંવાર વિનંતી કરી છે કે ભાઈ આને છોડી દે, બહવો હિંસિતા ભ્રાતઃ પુત્રી એકા પ્રદીયતા, બહુ મારા બાળકોને મારવા. હવે આ બાળકી જોડે વાગ્યું ખૂબ આજી દીકરી એવું એક કારણ શ્રીધર સ્વામીજી એવું કહે છે કે બરાબર દેવથી સમજતા હતા, આ દીકરી મારી નથી, આ મારી દીકરી નથી, આ તો યશોદાની દીકરી છે. અને યશોદાની દીકરી છે એટલે આજીજી તરીકે રહ્યા છે. પોતાના પુત્રને કંઈ થઈ ગયું ત્યારે કહ્યું, કારણ કે એવું કહેવા માંગતા હશે કે મારું બગડવાનું હોય તો 5000 ભલે બગડે, પણ સામેવાળાનું 5 રૂપિયાનું પણ નુકસાન ન થાય ને, આવી ભાવનાને દેવકીની ભાવના કહેવાય. અને આવી ભાવના હોય એની પૂછે કૃષ્ણ પરમાત્મા આવે, જે આવી ભાવના રાખે, મારું બગડવું તો ભલે બગડે સામેવાળાનું ન બગડે. એટલે તો આજ્ય શક્તિને કવિઓએ વર્ણનમાં કહ્યું છે, જીવન મારું જીવન મારું જીવન મારું સુગંધિત કરે છે હે જગ જનની, માત ભવાની માત ભવાની માત ભવાની માં સુગંધિત આવનારો કોઈ શ્રોતા નથી, સાક્ષાત
રામસિંહ યાદ કરવા પડશે, મારે યાદ કરવા પડશે, દેવજી બાવરાની યાદ કરવા પડશે. અકબરની સભામાં શરત થઈ કે સૌથી સારા રાગ કોણ ગાય બોલશે, દીપક રાગ ગાય ને દીપક પ્રસ્તાવી દીધો, એની સાથે નલહાર રાગ ગાય અને વરસાદ મેળવી દીધો, અને બહાર રાગ ગાય ને પથ્થર ને પીગડાવી દીધો ને, ત્યાં તો અકબર ઉભો થઈ ગયો અને કહ્યું કે વાહ શું વાત છે, અને એને સ્વીકાર કરી લીધો. આઈના એ અકબર માં લખ્યું છે કે પથ્થર જડ નથી ચેતન છે, અને આજે વિજ્ઞાન ને સ્વીકારવું પડ્યું. એને લખ્યું છે વિજ્ઞાને ગઈ હોય એની હૃદય શુદ્ધિ થઈ ગઈ ભગવત દર્શન કરીને, અંબાના દર્શન કરીને, પણ એના જે મંત્રીઓ હતા ને એમાં એક હતા પ્રબળ, એક ભક્ત, એક ચાણુ, એક કૃણાલ, એક મુસ્તિક, એક હરીશ, એક દીવી બચી કેસી ભેનુ, આવા બધા હતા. અને એ બધા એવાને ચડાવવા વાળા હતા. તસ્યામ રાત્રિયામ વ્યતીતાયામ તંસ આહુર્ય મંત્રી, મંત્રી ને બોલાવ્યા છે કે અંબિકાના દર્શન થયા, મેં મારા બેન બદેવીને છોડી નાખ્યા, પણ એને એવું કહ્યું છે કે તમે મારનારો ત્યાં જમી ચૂક્યો છે. ત્યારે કહ્યું તો હવે શું કરશું, ત્યારે બધાએ એવા વિચારો આવ્યા કે જો તમારે બીજું કઈ કરવું હોય તો એક કામ કરો. આ બધા મંદરા વિચારો આવતા કે જે રાત્રિના આઠમની રાત્રિના દિવસે જેનો પણ જન્મ થયો હોય એ બધા મારના મંત્રીઓ આવી બુદ્ધિ આપી છે. અને મંત્રીઓ આવી બુદ્ધિ આપવાના કારણે અને બધાને સમજાયું
મંત્રીઓએ કેવી બુદ્ધિ આવી છે? સારો મંત્રી ના હોય તો રાજાનું પતન થઈ જાય. કહ્યું કે બધાને મારી નાખો, આઠમની રાત્રિ ના જેનો જન્મ હોય બધાને મારી નાખો. અને કહ્યું કે ભાઈ, એક નાના બાળકને કોઈ મા થોડી આપે કે આપે એમ ના આપે, પણ બધા બાળકોને વ્રજમાં જેટલા જેમના બધાને મારી નાખવા માટે કેમ કટિબદ્ધ થશે? એક હાથ ઊંચો થયો કે હું મારી નાખીશ. ત્યાં બધાએ જોયું કે કોઈની સામે બકી. બકી તેનું નામ આપણે પૂતનાથી જાણીએ, એનું સાચું નામ બકી છે. બકીને કહ્યું કે તું આવી છે, તને તો કોઈ સોતે તમને જાડી મોટી રાક્ષસી જોઈ. કહ્યું કે મેં એક સંશોધન કર્યું છે અને બ્યુટી પાર્લરનું સર્જન મને એવું લાગે પૂતનાથ કર્યું છે. ના હો એનાથી પણ સારું દેખાવું. કહ્યું કે એ મારી પાસે છે જગ્યા. કહ્યું હું એવી સુંદર દેખાઈશ કે લોકોને એવું લાગશે કોઈ મહારાણી છે. મને બાળકો આપશે ત્યારે હું મારા સ્તન ઉપર તાલકૂટ નામનું વિષ લગાવીશ અને એના મુખમાં આપીશ. એ નાનું બાળક જેમ માનું દૂધ પીવા જશે ને એવો પ્રયત્ન કરશે, ઘેર અંદર જતું જશે, મરી જશે. વાત થઈ પૂરી, કોઈને ખબર પણ નહીં પડે. અને બસ આ કહેવામાં આવ્યું ત્યારે કહ્યું કે ભલે કઈ વાંધો નહીં, પણ આ તરત આ કૂતના આ બકીએ જવાબદારી લીધી. પણ થયું એવું કે આ તરત ગોકુળમાં ઉત્સવ મનાવવામાં આવે છે. નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલકી, મહેતા પરિવાર ઘેર આનંદ ભયો જય કનૈયા લાલકી. ખૂબ આનંદ થયો બધાને, બધાએ ખૂબ આનંદ કર્યો. જા કાલે જેમ તમે લોકોએ કર્યો એવી રીતે જ આનંદ કર્યો. પણ અહીંયા ગોકુળમાં નંદોત્સવ કેવો છે? સુખદેવજીની ભાષામાં કહીએ તો સુખદેવજી કહે છે કે નંદ બાબાએ ખૂબ મોટા ગામ રાખ્યા છે અને મહામના તરીકે એને ઉલ્લેખ કરવામાં આવ્યો છે. દીકરો બની આવે એ પછી કોઈ એવો વ્યક્તિ એને દીકરો કહી શકે?
બાપ તરીકે જોયો હોય તો દીકરા તરીકે સ્વીકારી ન શકે, એટલે પુત્ર તરીકે વસુદેવ અને દેવકી માટે પુત્ર તરીકે ન હતા. નંદ બાબા અને યશોદાને ખબર ન હતી કે આ સાક્ષાત પરમાત્મા છે, આ બધા આખા જગત નો બાપ છે, એટલે એના માટે પુત્ર સમાન હતા. એટલે નંદસ્વાત્મજ એટલે નંદના પુત્ર તરીકે ઉલ્લેખ છે. અહીંયા મહામના શબ્દ વાપર્યો છે. મહામના શબ્દ એની આગળ જ વપરાય છે, એકદમ ઉદાર હોય, અને ઉદાર ની વ્યાખ્યા છે ઉત ઉર્વમ શક્ય આ સમંતાત ઇતિ ઉદારમ. ઉદાર એને કહેવાય પોતાની કેપેસિટીથી પણ બહાર, પોતાની શક્તિથી પણ ઉપરથી ગઈ, એને ઉદાર કહેવામાં આવે છે. બ્રાહ્મણોને બોલાવ્યા, નાલ છેદન કર્યા પેલા વેદ પાઠ કરાવીને દાન આપ્યું છે. નાલ છેદન થઈ ગયું પછી સૂતક લાગુ પડી ગયો. આપણે તો અત્યારે સૂતક માં એવી કઈ જરૂરિયાત નથી, દસ દસ દિવસ સૂતક પાડવાની આ બુદ્ધિ વિનાના કામ છે, પણ સૂતક પાડવાની જરૂરિયાત છે. કારણ કે બાળકનો જન્મ થાય 10 દિવસ સુધી બાળકના શરીર ઉપરથી જે લાળ હોય, જેને કહેવાય ઓર હોય, એ ઓરની 10 દિવસ અસર હોય. તમે એનો સ્પર્શ કરીને મૂર્તિને સ્પર્શ કરો, તમે એનો સ્પર્શ કરીને બીજે ક્યાંય સ્પર્શ કરજો, એ વસ્તુઓ દૂષિત થાય. અને સૂતકની બીજી કોઈ વ્યાખ્યા ના કરો, સામાન્ય વ્યાખ્યા, શરીરથી કોઈ પણ વસ્તુ છૂટી પડે એટલે શરીર મેલું થઈ જાય, શરીર અપવિત્ર થઈ જાય, શરીર અપવિત્રતાનો અનુભવ કરે. પેટમાંથી મળ છૂટું પડે ને, તમે લેટ્રિન જાવ, મળ છૂટું પડે, તમારી આ શરીરમાં અપવિત્રતાનો અનુભવ થાય એટલે સ્નાન કરવું પડે. તમારા શરીરમાંથી તમે વાળ કાપો, શરીરમાંથી વાળ અલગ થાય, તમે અપવિત્રતાનો અનુભવ કરો. વાળ કપાવો એટલે સ્વાભાવિક તમારે સ્નાન કરવું જ પડે. તમારા શરીરમાં તમે રક્ત આપો, શરીરથી રક્ત અલગ પડે, અપવિત્રતાનો અનુભવ થાય, પવિત્રતા માટે સ્નાન કરવું જરૂરી છે. એમ તમારા શરીરમાંથી આત્મા અલગ પડે એટલે પણ અપવિત્રતાનો અનુભવ થાય, એટલે સ્વાભાવિક પવિત્ર થવા માટે સ્નાન કરવું જ પડે. એટલે જે ગુજરી ગયા હોય, મરી ગયા હોય, એને છેલ્લે આપણે સ્નાન કરાવીએ છીએ એના શરીરને પવિત્રતા વાળું બનાવવા માટે. પછી પાર્થિવ દેવ પવિત્ર માનવામાં આવે છે, અને આ 10 દિવસમાં ગમે તેવા પદાર્થની શુદ્ધિ 10 દિવસમાં થાય. નવું પાણી, વરસાદનું પાણી પણ 10 દિવસ પડ્યું રહે ને પછી શુદ્ધ થાય. ગાયનું દૂધ પણ પેલા તંતુ આવે થોડા દિવસે પછી ગાયનું દૂધ પણ શુદ્ધ થાય. અને અહીંયા દાન આપવાની પદ્ધતિ સમજાવી છે. ઘેનું નામ નિયુતે 2 લાખ ગાયો દાનમાં આપી, જેના સિંગડા સોનાના વર્કવાળા અને જેની છરીઓ ચાંદીના વર્કવાળા. આવા દાન કર્યા છે. દાન કરવાની પદ્ધતિ શીખવી હોય તો નંદ બાબાને જોવા પડે. ગુપ્ત દાન આપ્યું છે. તિલા દિન 7 રત્નો ઘસાટ, 7 મોટા મોટા તલના પર્વતો બનાવ્યા, તલના ઢગલા બનાવ્યા. એની નીચે એક કપડામાં, રેશમી કપડામાં હીરા સોના જવેરાત કોહિનૂર એવા હીરાઓ રાખી દેવામાં આવ્યા, અને બધાને તલના ઢગલાઓ આપી દીધા. તલ સર્વથી શ્રેષ્ઠ કહેવાય. તિલહ નાસ્તી ધાન્યા કે તિલમ નાસ્તી ધાન્યમ, તલ ધાન્યમાં આવે. સૌથી મોટી ઔષધિ છે તલ. જે લોકો જીનેટિકલ ભણતા હોય એને પૂછજો, તલમાં 70% ઓઝોન આવે છે. આપણે યજ્ઞમાં તલ એવા માટે હોમીએ કે ઓઝોનનો સ્તર કુદરતી રીતે બંધાય અથવા આના ધુમ્મસથી બંધાય, બાકી બીજો કોઈ ઉપાય જ નથી. જો યજ્ઞાદિ ન થાય તો ઓજનનો સ્તરમાં ઘણા બધા તાણાઓ પડી જાય, તો વિશેષ તાણા પડી જાય. આ તલ એવું માધ્યમ છે. તલ સૌથી વધારે પવિત્ર છે, અને પિતૃઓને તલ સૌથી વધારે પ્રિય છે. એટલે પિતૃઓના ઉદ્ધાર માટે આપણે તલની સાથે દાન આપવું જોઈએ, અને દાન આપવું જોઈએ એમાં તલ પધરાવવા જોઈએ પિતૃઓની શાંતિ માટે. એટલે મેટા પરિવારને પણ મારો આગ્રહ છે કે બ્રાહ્મણોને દક્ષિણા આપવામાં આવે ત્યારે એની સાથે તલ આપવામાં જાય, કારણ કે પિતૃઓના મોક્ષ માટે આ તલ જરૂરિયાત છે. ને આ રીતે તલના ઢગલામાં આજે પણ આ દાનની પદ્ધતિ તમને સમજાવી શકીએ. મકર સંક્રાંતિના તલના લાડવા બનાવે, એમાં એક 1 સિક્કો વધરાવે, છોકરાઓ તારા જાય ત્યાં એમાંથી 1 સિક્કો નીકળે. આ તલની અંદર દક્ષિણા આપવાની આ પદ્ધતિ છે. જરૂરિયાતથી વધારે સંગ્રહ કરો ને એને પરિગ્રહ કહેવાય, અને આ પરિગ્રહનું પાપ ફક્ત ને ફક્ત દાન છે. અહીંયા શુદ્ધિ બતાવી છે. કાળની તારથી પૃથ્વીની શુદ્ધિ થાય, સ્નાનથી શરીરની શુદ્ધિ થાય, ધોવાથી વસ્ત્રોની શુદ્ધિ થાય, તપસ્યાથી ઇન્દ્રિયોની શુદ્ધિ થાય, સંસ્કારોથી ગર્ભની શુદ્ધિ થાય,
અને યજ્ઞથી બ્રાહ્મણની શુદ્ધિ થાય, દાનથી ધનધાન્યની શુદ્ધિ થાય, સંતોષથી મનની શુદ્ધિ થાય અને આત્મજ્ઞાનથી આત્માની શુદ્ધિ થાય. અહીંયા આખા નંદોત્સવમાં રંગબેરંગી પતાકા લગાવ્યા, સુગંધિત જળ પધરાવવામાં આવ્યું, તોરણો બાંધવામાં આવ્યા, આસો પાલવના બળદ ગાયો આજે પણ આપણે આસો પાલનના તોરણ એવા માટે જ બંધાવીએ છીએ. આસો પાલનનું પાન તમે તોડી લો આસો પાલવથી, છતાં પણ 36 કલાક ઓક્સિજન આપે છે. આપણે બધા ભેગા થાય ત્યારે કાર્બન ડાયોક્સાઈડ કાઢીએ છીએ, ત્યારે ઓક્સિજનની જરૂરિયાત છે, એટલે આસો પાલનના તોરણો બાંધવામાં આવે. અને અહીંયા ઉલ્લેખ છે ભાગવતજીમાં, હરિદ્રા તેલ રૂપિતા, હળદર અને તેલ ગાયો અને બળદોની ઉપર લગાડવામાં આવ્યા. હળદર અને તેલ એટલે તીછી, જેને આપણે કહીએ તીછી ચોરવી, ગમે એવો પૂર ઉપ હોય પણ તીછી ચોરે એટલે ઉજળો થઈ જાય. અહીંયા ગાયો અને બળદોને તીછી ચોરવામાં આવી અને બધાનો આનંદ આનંદ અને આનંદ એમ કહી શકાય કે અવતાર શા માટે, તો કે આનંદ આપવા માટે અવતાર થાય છે. ખૂબ ગાયોના દાન આપવામાં આવ્યા છે, આખા ગોકુળમાં આનંદ આનંદ થઈ ગયો છે. હવે પછી ભગવાન ગોકુળની બ્રજલીલાનું વર્ણન આવે છે કે ભગવાન આવ્યા, એટલો બધો બધાને આનંદ આવ્યો, બધા બધાઈ દેવા પણ પહોંચી ગયા, બધા ખૂબ બધાઈઓ પણ આવી. પણ આનંદ મેળવવા માટે ચાર વસ્તુ જરૂરી છે. ચાર વસ્તુમાં પ્લસ થાય ને તો ઇક્વલ આનંદ થાય. એમાં પહેલું વેલ્યુ છે સારી આવક. આવકનો અ થાય તો આનંદ મળે, સારી આવક ન હોય તો આનંદ મેળવી શકાય નહીં. બીજો અ છે આરોગ્ય. સારી આવક હોય ને સારું આરોગ્ય ન હોય તો પણ આનંદ ન આવે. સારું આરોગ્ય સાથે સારો આવકાર, આપણે કથા કરીએ જો આવકાર ના આપીએ સારો તો એ લોકોને આનંદ ના આવે. એટલે આવકાર નો અ હોય તો આનંદ આવે. અને છેલ્લે આવડત, આ બધું હોય ને જો આવડત ન હોય તો પણ ગુરુ જોઈએ તો આનંદ ન મળે. કોઈ નવે નવી છોકરી એને બીએડ થયેલી હશે અને બીએસસી કરેલા હશે, સાયન્સના એમએસસી કરેલા હશે, ભણેલા હતા, લગ્ન થયા, માતા પિતાએ તેને શીખવાડ્યું ને જમવાનું કેમ બનાવ્યું, સસરાને ઘરે જતા રહ્યા અને સાસુ રોજ મદદ કરે. પણ એક દિવસ સાસુએ કહ્યું કે ભાઈ, મહેતા પરિવાર કથા બેસાડે છે ગિરનારમાં, મારે બે ત્રણ દિવસ કથા સાંભળવા જાવી, પણ તારા બાપુજીને સવારમાં વહેલા ઉઠીને ચા પીવાનું કેવું છે, એક તું ચા બનાવી દેજે, બાકી બીજી બધી વ્યવસ્થા હોટલમાંથી જમવાનું લઈ આવતો ચાલશે, પણ એને ચા પીવું જોઈએ 5 વાગે. તો એ બા ચિંતા ના કરું, ચા તો હું ડાબા હાથમાં બનાવી દઈશ, ચાલતા નહીં. સવારના પોરમાં 5 વાગે ઉઠ્યા, અલાર્મ રહેતા 5-6, 3 વાગ્યાના અલાર્મ ચાલુ હતા, 5 વાગ્યા સુધી રજૂઆત કરી, બેન 5 વાગે ઉઠ્યા, આવડત નહીં. ઉઠ્યા ત્યારે બાપુજી ને કીધું, બાપુજી ચા પીવી છે ને, હમણાં જ બનાવી દઈ. ગયા, ગેસ ચાલુ કર્યો, લાઇટર કર્યું ચાલુ, પણ ગેસ ચાલુ થયો નહીં, બાટલો પૂરો થઈ ગયો. કીધું પપ્પા હવે શું કરશું? પપ્પા કે કઈ વાંધો નહીં, ઉપર સગડી છે ઉતારી લે. એ મેળા ઉપર ચલાવી ત્યાંથી સગડી નીચે ઉતારી, સગડી ચાલુ કરતા આવડે નહીં, સુખાવ નહીં, બહુ પ્રયત્ન કર્યો. પછી બાપુજી સગડી નથી થતી કે બેન, બેટા એમાં કાંકરી મૂકવાની હોય, એ કાંકરી મૂકે એ પકતી જશે. અને તત્કાલ ફ્રીજ ખોલ્યું, ફ્રીજમાંથી કાંકરી કાઢી, કાંકરીનો ચીરો કરીને કાંકરી ઉપર મૂકી, પણ એમ પ્રગતે કઈ પિતા પપ્પા પ્રગટતી નથી કે ચાલુ નથી થતી સગડી. જોયું કે કાકડી મૂકી, આ કાકડી નહીં બેટા, જૂનું કપડું હોય કેરોસીન વાળું કરીને મૂકો ને એને કાકડી કહેવાય. એને જોયું જૂનું કપડું તો ના મળ્યું, પણ દાદાની ધોતી હતી એ ફરી ગઈ. એનો કેરોસીન બધાને પધરાવ્યું, પણ એ ભૂલી ગયા ઉપર કે સગડીની ઉપર તમારે મૂકવાનું હોય એક ઝાડી, પણ ઝાડી મૂકતા ભૂલી ગયા ને ઉપર રાજવી ચાની તપેલી, બધો મસાલો ઉડી ઉડીને ચામાં જ્યો. મસાલા વાળી ચા 2.5 કલાકે મળી. આનાથી વિચાર આવ્યો, આનાથી તો બહાર પીવે હોય તો સારું હતું, આવડત ન હોય ને તો પણ દુઃખી થવાય, આનંદ ન મળે. દીકરીઓને ભણાવો ભલે, પણ દીકરીઓને રોટલા રોટલી શાક પણ આવડવા જોઈએ, બાકી આનંદ જતો રહેશે. આ મુખ્ય જરૂરિયાત છે. સાહેબ રસોઈ તો અમને સારી આવડે, અને બહેનોને પાછળ પાડી દઈએ. સિરધાર ગામમાં અમે કથા કરી, સિરધાર ગામમાં હું કથામાં બોલ્યો, એટલી બધી સારી રોટલી તો ગોપીએ મને રોટલી વગર બનાવવા બેસા દીધો, ચાલો જી બરોબર આવી જાઓ, તમને કેવી રોટલી ભણતા આવે. મેં વહી એની સાથે સ્પર્ધા કરી અને બધા બહેનોથી વધારે સ્પીડમાં ખરતી રોટલી ગોળ રોટલી બનાવી અને એ લોકોને મેં સાબિત કરી આપ્યું કે અમે 10 વર્ષ સુધી આખે રોટલી બનાવી, રોટલી દાળ ભાત શાક તો એમને બનાવી નાખીએ. જો પુરુષ થઈને બનાવી શકતા હોય તો સ્ત્રીઓ માટે તો ફરજિયાત છે, શીખવું જ પડે.
એટલે આવક આરોગ્ય આવતા અને આવડત હોય તો આનંદ મળે અને બધા લોકોને આનંદ 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 અને ઉત્સવ કહેવાય. ઉચ્ચ એટલે ઈશ્વર ને સૌ એટલે પ્રાગટ્ય, ભગવાન નું પ્રાગટ્ય થાય દરેક લોકોને આનંદ મળે છે. અને વાર્ષિક ટેક્સ ની વાત આવી, દર વર્ષે કંસ ને વાર્ષિક ટેક્સ દેવા જેવો કરતો. આ વખતે કહ્યું કે આ વખતે ડબલ તેનો ટેક્સ આપે. વસુદેવ ને ટેક્સ દેવા માટે નંદ બાબા કંસ ને ટેક્સ દેવા માટે બધા લોકો મથુરા ગયા, ડબલ ટેક્સ આપ્યો. કંસે કહ્યું શું વાત છે? બધા હસતા હસતા બોલ્યા અમારા નંદ બાબા ને. કે નંદ બાબા એ કહ્યું મારે ત્યાં 89 વર્ષે લાલા નો જન્મ થયો, એટલે ડબલ તેનો ટેક્સ આપ્યો. જન્મ થયો યાદ આવી ગયું, આઠમના રાત્રિના નહીં હોય ને, પૂછ્યું ક્યારે જન્મ થયો તમારે ત્યાં? મારે ત્યાં 9 દિવસે સવારે, કારણ કે નંદ બાબા અને ગોકુળવાસી એને કહ્યું હતું કે સવારમાં જ જન્મ થયો. માસ્તારો બોલ્યું કે આઠમની રાત વાળો નથી. કહ્યું કે ભાઈ તમારો દીકરો 100 થી રે, મને એવું લાગે તમે અહીંયા 125 વર્ષ જાય, એની પાછળ કંસના આશીર્વાદ ક્યાં થશે. આ રીતે વસુદેવ મળવા ગયા નંદ બાબા. બંને લોકો મળ્યા અને ત્યારે નંદ બાબા એ ન પૂછ્યું કે તમે કેમ છો કે કેમ નહીં, અને વસુદેવે પણ ન પૂછ્યું કે મારા પત્ની રોહિણી શું કરે ફલાણું કેમ. પેલો વહેલો પ્રશ્ન હતો વસુદેવ નો કે નંદ બાબા તમારી ગાયો માટે પૂરતો ઘાસ ચારો અને પાણી તો છે કે નહીં? સિટીમાં રહેવા વાળો જેલમાં રહેવા વાળો જયારે ગાયો ની ચિંતા કરવા નથી ને, ત્યારે આ ગાયો માટે લોકોએ આંદોલન કરવા નહીં પડે, આ કતલખાના બંધ કરાવવા નહીં પડે. સિટીમાં રહેવા વાળો માણસ ગામડાના પશુઓના ગાયની ચિંતા કરવા મળશે ત્યારે ઓટોમેટિક ઘટી જશે. હું તો એવું કહું કે દરેક હિન્દુ તરીકે એની ફરજ આવે, હિન્દુ તરીકે એની ફરજ આવે કે એને પોતાના જીવનમાં રોજ 10 ગાય માટે કાગડા જોઈએ, કાગડા જોઈએ, કાગડા જોઈએ. એક ઘર 10 ના કાઢી શકે, એક ઘર 10 કાઢે મહિનાના 300 થાય, અને 12 3600 3000 એક ઘર થી નીકળે. ગામમાં 200 ઘર હોય 6 લાખ થાય. ગાયોની ગૌશાળા તો એમને નથી જાય, પણ આપણે કાઢતા આવડવું જોઈએ, આના માટેની તમારી અંદરની ભાવના હોવી જોઈએ. આ બધી વાતો થઈ ત્યારે આ મહાપુરુષ વસુદેવ બોલ્યા છે, ગોકુલે મને એવું લાગે ગોકુળમાં કઈક અઘટિત થવાનું છે. અરે નંદ બાબા તમે એને રોકાવ નહીં, જલ્દી જાઓ. અને ખરેખર એ દિવસે ત્યાં ઉત્પાત થવાનો હતો, ત્યાં આ કંસે જે મોકલેલી હતી પૂતના ત્યાં ગઈ છે. કંસે ના પ્રહિતા ભોળા પૂતના બાલક ભાતીની, બાળકોને મારતી મારતી 16,000 બાળકોને મારી નાખ્યા હતા, 16,000 બાળકોને મારી નાખ્યા હતા. એટલે પૂતના મારતી મારતી પહોંચી ગોકુળમાં, અને આનું સાચું નામ બકી છે, પણ તમે ને હું બધા એને પૂતના 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 એવા માટે કહીએ. પૂતાન અપવિત્રાન ક્રિયતે ઇતિ પૂતના, પવિત્ર વસ્તુને અપવિત્ર કરે ને પૂતના કહેવાય. કદાચ આ એટલું સુંદર ગ્રાઉન્ડ છે, આ ગ્રાઉન્ડમાં જ્યાં ક્યાં કચરો નાખીએ તો આપણે પણ પૂતના જ કહેવાય. પવિત્ર વસ્તુને અપવિત્ર કરેલી પૂતના કહેવાય. પૂતાન અતિનયતી, બાળકોને લઈ આવતી હતી એની મા પાસેથી, એટલે પણ એનું નામ પૂતના પડ્યું. એક પૂતમ નાશય હતી, દીકરાઓને મારી નાખતી હતી એટલે પણ એનું નામ પૂતના પડ્યું. અને પૂતમ નાસ્તી, જેની પાસે પુત્ર નથી એને પણ પૂતના કહેવાય, જેની પાસે સંતાન નથી એને પણ પુત્ર કહેવાય. સંતાન નથી મતલબ એની અંદર વાત્સલ્ય નથી, વાત્સલ્ય ન હોય એટલા બાળકોને મારી શકે, 16,000 બાળકોને મારી શકે. વાત્સલ્ય ન હોય એક દૂધ પીવડાવવાની બાળકોને મારે, બાકી કોઈ પણ માની અંદર વાત્સલ્યતા હોય એ મારી જ ન શકે. એટલે આ વાત્સલ્ય વિનાની હતી એટલે પૂતના. અને બરાબર 6 દિવસ 6 ત્યાં ભગવાનને આવે, સુંદર વેશ ધારણ કરીને આવી છે. તામ કેશ બંધવ્ય, એવા વાર ગૂંથાતા, મને એવું લાગે કે આમ કરીને આમ બધા વાર રાખે ને એ પૂતનાની નકલ હશે, એવી રીતના વાર ગૂંથેલા હતા. તામ કેશ બંધવ્યા, એવા કેશ બાંધેલા હતા અને હાથમાં ફૂલ લઈને આવતા હતા. અમન સતામ બોજ કરે ને રૂપીની, હાથમાં રૂપટા ઊંચી એડીના ચપ્પલ, સારા કપડા, ઘણો બધો મેકઅપ, કોઈને લાગે મહારાણી આવે. અને એ સમયે જેવા પ્રવેશ કર્યો એને, ભગવાને કહ્યું કે આ ભાઈ ગોકુળમાં આવીને આવ્યું, ગોકુળમાં કોઈ બાળકોને મારે પેલા તો હું જ કહી દઉં. તમ સુન સીધી અહીંયા જાઓ, કનિહારીઓ પાણી ભરતી હતી ને એ વાતો કરતી હતી. નંદ બાબા ને યશોદા કેટલા ભાગ્યશાળી, ભલે 89 વર્ષે દીકરો આવ્યો નંદ બાબા ને કેટલો સુંદર છે,
કાલ છાસ લેવાના બાલે હું દર્શન કરી આવ્યું. એ લાલો એટલે લાલો. અને કઈ બીજી જગ્યાએ જવા કરતા લાલા ને ક્યાં જવા દે ને. એનાથી પછી આગળ ગઈ તો ગામના ચોકમાં બેસાતા લોકો એ પણ લાલા ના વખાણ કરતા હતા. સીધી લાલા ને ઘરે ગઈ. આજે છઠ નો દિવસ, છઠ્ઠી નો દિવસ. છ ગુણ વાળા પરમાત્મા અને છ અવગુણ વાળી આ કૂટના એટલે છઠ્ઠા દિવસે આવી છે. કારણ કે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર આ છ અવગુણ છે. ઐશ્વર્ય, વીર્ય, યશ, સ્ત્રી, જ્ઞાન અને વૈરાગ્ય છ ગુણ છે. વલ્લભાચાર્ય જી તો ત્યાં સુધી કહે છે કે સુંદરતા લઈને વાસના જ હંમેશા આવે. વાસના ની ગતિ બદલે છે. સુંદરતાની પાછળ વાસના છુપાયેલી હોય છે. અહીંયા જેવા જ આવ્યા છે એ સમયે નંદ બાબાના ઘરે પટાંગણમાં પગ મૂક્યો છે કે તો દોડીને યશોદા આવ્યા કે આ તો મથુરાથી કોઈ મહારાણી એવી લાગે. આવો આવો સ્વાગત છે આપણું. કોઈ એની નોકરાણીઓ દાસીઓને કામ ન ચીંધ્યું. કહ્યું કે આપના માટે હું લઈ આવું છું નાસ્તો પાણી. જેવા જ અંદર ગયા આ બાળકને સોંપી દીધો છે કૂતનાના હાથમાં. અને કૂતનાએ જેવો આ બાળકને હાથમાં લીધો, વરપ્રિયમ તત્પ્રભયાન ભર્ષિતે, દાસીઓ પણ કઈ બોલી ન શકી. આ બાળકને લઈ અને જેવો જ એની નજર સામે લઈ આવીને એમને જેવું કાલકૂટનાનું રિસ્ક લગાડ્યું હતું ને પીવડાવવા માટે ગયા ને, ત્યારે કૃષ્ણએ આંખો બંધ કરી દીધી છે. વિબુધ્યતામ બાલક મારી તાગ્રહણ હરિપુરી મહારાજજીએ આમાં 15 ઉત્પ્રેક્ષા આપી. ઉત્પ્રેક્ષા એટલે કારણ. વિશ્વનાથ ચક્રવર્તીએ 6 ઉત્પ્રેક્ષા આપી. શ્રી જીવ ગોસ્વામીએ પણ ઉત્પ્રેક્ષાઓ આપી 4. બધા અલગ અલગ પોતાના કારણો જણાવ્યા. વલ્લભાચાર્યજી કહે કે પૂતના અવિદ્યા છે અને દ્રષ્ટિ પડે ભગવાનની તો અવિદ્યા ટકે નહીં. અવિદ્યા ટકે નહીં તો લીલા કેમ થાય? એટલે ભગવાને આંખ બંધ કરી દીધી. બીજો ભાવ હતો, પૂર્વજન્મમાં ભગવાન વિચારતા હતા કે પૂર્વજન્મમાં આને કઈ એવી સાધના કરી છે કે મને મા જેવું દૂધ પીવડાવવા આવી. આપણે બહુ વિચાર્યું, મેં આને કઈ જોયો છે તો આંખ બંધ થઈ જાય. એટલે ભગવાને આંખ બંધ કરી છે. અને કડવી દવા હોય, કડવી દવા ખાધી તો દવા સાથે આંખને કઈ લેવા દેવા નથી. તો આપણે આંખ બંધ કરીને ખાઈએ છીએ. એટલે ભગવાન કીધું આવું મારે કડવું ઝેર પીવું છે એટલે આંખ બંધ કરી છે. અને આપણે કહીએ ને કે આ તો બહુ મોટો પાપી છે, આપણે મદલો છે, એની સામે હું ન જોઉં. જઘન્ય કૃત્ય કર્યું, 16,000 બાળકોને માર્યા, એની સામે હું ન જોઉં. એટલે ભગવાને આંખ બંધ કરી. ભગવાનનો આંખ બંધ કરવાનું એક કારણ એ છે કે આપણે કોઈને બહુ ભારે રસ્તો આપણી સામે આવી જાય, આપણી આંખ ઓટોમેટિક બંધ થઈ જાય. આવી રાક્ષસી આવી ગઈ એટલે ભગવાને આંખ બંધ કરી દીધી. અને એ તેઓને ભગવાનની એક આંખ સૂર્ય છે, ભગવાનની એક આંખ ચંદ્ર છે. ભગવાને કહ્યું આનો વાસ સૂર્ય લોકમાં પણ ન હોવો જોઈએ અને ચંદ્ર લોકમાં પણ ન હોવો જોઈએ. ભલે કમસે કમ જે કરવા આવ્યું, મારી મા જેવું કામ કરવા આવ્યું ને, આને તો મારું વૈકુંઠ જ આપવું જોઈએ. એટલે આંખ બંધ કરી દીધી. એ તેવો નિયમ છે, ચાર આંખો મળી જાય તો પ્રેમ થઈ જાય. અને ચાર આંખો મળી જાય તો પ્રેમ થઈ જાય તો ભગવાનને આ લીલા કેમ કરી શકે? ભગવાને આંખ બંધ કરી. અને વાસના દૂર કરવી હોય તો ઉપાસના કરવી પડે, અને ઉપાસના કરવી તો આંખ બંધ કરવી પડે. એટલે ભગવાને આંખ બંધ કરી છે. કારણ કે પાપના પ્રવેશ દ્વાર બે, આંખ અને કાન. પાપ આથી પ્રવેશે, કાયાથી પ્રવેશે. ગોરબાપા કહે, ગુરુદેવો કહે કે શાસ્ત્રીજી કે નેત્ર કર્ણયો હો ઉદક સ્પર્શ, આંખે અને કાને પાણી અડાડો. એની પાછળનું કારણ, પાપ આંખમાંથી મનમાં જાય, મનમાંથી બુદ્ધિમાં જાય, બુદ્ધિમાંથી વિચારમાં આવે અને વિચારથી આચરણમાં આવે. ભગવાને પાપણ એવા માટે જ બનાવી છે કે નબળું જોઈ તો આંખ બંધ કરી જાય. એટલે કે પાપણ બનાવી છે. કારણ કે ખરાબ જોવું નહીં. ચાર વસ્તુઓ પર વિશ્વાસ ન કરવો. એમાં પેલી છે દ્રષ્ટિ. દ્રષ્ટિ આપણે કહે હું એના ઉપર મારી દ્રષ્ટિ પડે જ નહીં, આમ તેમ દ્રષ્ટિ ગમે ત્યાં પડી જાય, એનાથી નબળું પરિણામ પણ આવે. દ્રષ્ટિ ઉપર વિશ્વાસ ન કરવો, એમ દ્રષ્ટિ ઉપર વરસાદ ક્યારે આવી જાય એનું પણ નક્કી ન હોય. એની સાથે સાથે આ સૃષ્ટિનો પણ વિશ્વાસ ન કરવો. જગત આજે તમારા વખાણ કરે, કાલે એક પાછા ગાળો આપશે. એટલે આ સૃષ્ટિનો પણ વિશ્વાસ ન કરવો. અને છેલ્લે ટ્રસ્ટીઓ, હાલમાં તો ટ્રસ્ટીઓનો બહુ વિશ્વાસ ન કરવો. આ રીતે ભગવાને આંખ બંધ કરી નાખી છે અને જોરથી ભગવાને એના સ્તન દબાવ્યા છે
અને ભગવાન દૂધ પીવાની સાથે એનો પ્રાણ પણ ખેંચી લીધો છે. આ કાલ કૂતમાન નો વિષ કઈ પણ અસર ન કરી શકું અને જોર જોર થી બોલવા માંડી છે આ કૂતમાન. મને છોડી ગયો એનું એક કારણ કે ભગવાન નું વાસ્તવિક સ્વરૂપ ખ્યાલ ગયો. ભગવાન નો સ્પર્શ છે ને પૂછનાર, અને ભગવાન નો સ્પર્શ થાય તો બંને ને બુદ્ધિ આવી જાય. આને બુદ્ધિ આવી ગઈ, ભગવાન નો સ્પર્શ થયો નહીં કે મને છોડી ગયો આની અંદર દૂધ નથી, કાલકૂટમાં નું વિષ છે એટલે મુંચે છોડી ગયો. અને ભગવાને તો એવો પ્રાણ ખેંચ્યો છે આ છોડવા માટે, પણ ભગવાન છોડે. કારણ કે સાંદોગ્ય ઉપનિષદ કહે કે ભગવાન કોણ નચક પુનરાવર્તતે, ભગવાન એકવાર પકડે પછી છોડે જ નહીં. આ ભગવાનની સૌથી મોટી ખાસિયત છે. એટલે ભગવાને છોડ્યા ને અંદરથી જે પ્રાણ ખેંચ્યો એટલે મૂળ સ્વરૂપમાં આવી ગઈ, એકદમ મોટી લાંબી થઈ ગઈ. એવી નીચે પડી, નીચે જેવી પડી ને મોટી રાક્ષસી ના રૂપમાં પડી, એ તારે છ કોષના વૃક્ષોનું કચર ભાર નીકળી ગયું. છ કોષ એટલે 18 કિલોમીટર થાય, 18 કિલોમીટરમાં નીચે પડી ગયું. અને આ કૂતના જયારે 6 કોષમાં પડી ગઈ ત્યારે આપણે એમ થાય કે કૃષ્ણ જો લીલા જ કરવા માંગતા હતા. આ મેં હમણાં વાંચ્યું, આ જ વખતે વાંચ્યું, હરિપ્રસાદ કોદારજી કરીને થઈ ગયા. એ હરિપ્રસાદ કોદારજીએ લખ્યું છે, ગીતા પ્રેસ ગોરખપુરમાં એના ખૂબ લેખો આવ્યા છે, કે કૃષ્ણને લીલાજ કરવી હતી તો 6 કોષના વૃક્ષમાં કૂતનાને શા માટે પછાય. આનાથી 6 કોષના વૃક્ષોનું નુકસાન થયું. ભગવાન તો છોડમાં રણછોડ માને. અત્યારે પણ આપણે પ્રકૃતિ પ્રેમીઓ છે, મને એવું લાગે કે એ સમયમાં કદાચ ને જો પર્યાવરણવાદી હોત ને તો કૃષ્ણ ઉપર કેસ કરી નાખો હોત, એટલા વૃક્ષોને નુકસાન કર્યું. કૃષ્ણએ આવું કરવાનું પાછળનું કારણ શું એ તો એમને પણ મારી શકતા હતા કૂતનાનું. આ 6 કોષના જંગલો ઉપર શા માટે પછાડ્યા? હનુમાન પ્રસાદ કોદારજી લખે છે કે એનું એક કારણ એવું હતું કે ત્યાં ઉપવન હતું ગોકુળની બાજુમાં, કંસે બનાવ્યું હતું આ ઉપર, અને બધા વિદેશી વૃક્ષો વાવ્યા હતા. આ વિદેશી વૃક્ષો વાવ્યા હતા એટલે ભગવાનને વિદેશી વૃક્ષો પસંદ હતા. અને એ વિદેશી વૃક્ષો એવા હતા કાંટાળા અને નુકસાનકારક. આની જમીન, ત્યાંની જમીન ફળદ્રુપ ન બને, ત્યાંની ભૂમિ બંજર બને, એના માટેનો એવો પ્રયાસ હતો. એની પાછળનું કારણ હતું કે આ વૃક્ષો આનંદની વાત છે. ઘણા બધા કથા કરવા છે, ચંદ્રશેખર શાસ્ત્રી, લાખણસિંહભાઈ આદિ વક્તાઓ અને વિદ્વાનો આવ્યા છે, ગાંધીજીનો પણ બનાવેલા છે, પવિત્ર જીવાત્માઓ પણ આવ્યા છે. આ બધાનું મહેતા પરિવાર આપનું હાર્દિક સ્વાગત કરે છે. તાલીઓના નામે વૃક્ષો હતા. અત્યારે ગાંડો બાબર છે ને વિદેશી વૃક્ષ છે. આ ખેતી જમીન ને બંજર બનાવી નાખે આવા વૃક્ષો હતા ને, એટલે આના વિદ્યા દ્વારા આનો નાશ, કંસની વિદ્યા દ્વારા કંસની આ વસ્તુઓ નાશ, એટલે કૂતમાને 6 કોષમાં પછાડી એ બધા વૃક્ષોનો કચર ખાન નીકળી ગયો. સાચી ઉપર ભગવાન ગંગા બની ગયા. એ સમય ગોપીઓ દોડીને આવી છે, એટલા મોટી કદાવર રાક્ષસીની ઉપર કૃષ્ણ કમલો રમતો હતો, લાલો રમતો હતો, દોડીને બધી ગોપીઓ લઈ લીધી. ફટકો આપ્યો છે ગર્ગ સંહિતામાં તો ત્યાં સુધી લેતું છે કે તમે બાળક સાચવવાની તમે ખબર જ પડતી. ખૂબ ફટકો આપ્યો છે. આ ફટકો વારંવાર આપ્યો છે પણ છેલ્લે કહ્યું યશોદાએ
કે ભાઈ મને માફ કરો પણ હવે આ બાળક નું શું કરવું, આવી રાક્ષસી છે અને ક્યાંક ને ક્યાંક તો ક્યાંક નજર લાગી ગઈ હશે, અને ક્યાંક ને ક્યાંક નજર લાગી ગઈ હોય એના માટે ગૌમૂત્ર થી સ્નાન કરાવ્યું, ગો રજ થી સ્નાન કરાવ્યું અને ગાયનું પૂછડું ફેરાવ્યું. આ ગાયના ગૌમૂત્રમાં ગાયના છાણમાં કેટલી તાકાત છે. ભગવાનના નામ લઈ ગૌમૂત્ર સ્નાપયુક્તા ગૌમૂત્ર સ્નાપયુક્તા પુનર્ગો રજા અર્ભતમ, ગાયના ખીલાની રજની તાકાત શું છે. ભગવાનના નામોથી ભગવાનના નામનું રક્ષણ છે. આને પૂતનાષ્ટકમ કહેવામાં આવે છે. આજે પણ તમારો બાળક, આજે પણ તમારો દીકરો રડતો હોય શાંત ન રહેતો હોય, તમે પૂતનાષ્ટકમ ના આઠ પાઠ કરી નાખો એટલે બાળક શાંત થઈ જાય. ગાયનું પૂછડું ફેરવી નાખો, ગાયના ખીલાની રજ પધરાવો, બાળક શાંત થઈ જાય. આ પૂતનાષ્ટકમ નો આજે પણ છે અને પ્રાર્થના કરી છે કે હે અજન્મ મારા બાળકના ચરણની રક્ષા કર, હે મણિમાન નામના દેવતા મારા બાળકના ભૂતનની રક્ષા કર, હે યજ્ઞ પુરુષ મારા બાળકને સાથેની રક્ષણ કર, હે અચ્યુત નામના દેવતા મારા બાળકની કમરને તમે રક્ષણ કરો, હે હયગ્રીવ નામના દેવતા મારા બાળકના પેટનું રક્ષણ કરો, હે કેશવ નામના દેવતા મારા બાળકના હૃદયનું રક્ષણ કરો, હે સૂર્યનારાયણ મારા દેવતા સૂર્યનારાયણ દેવતા મારા બાળકના કંઠની રક્ષા કરો, હે વિષ્ણુ નારાયણ મારા દીકરાની ભૂજાની રક્ષા કરો, હે ઉરુક્રમા હે વામન દેવતા મારા દીકરાના મુખનું રક્ષણ કરો. એમ અલગ અલગ નામોથી અલગ અલગ રક્ષણ કરવામાં આવ્યું. આપણે ક્યારેક ક્યારેક વિચાર થાય કે ભગવાન હસવા મૂંડા કે મારા નામથી મારું જ રક્ષણ. ભગવાન કદાચ સાબિત કરવા માંગતા હશે મારા કરતા મારું નામ મોટું છે, હંમેશા ભગવાન કરતા ભગવાનનું નામ ખૂબ મોટું છે. એટલે તો લોકો કહે છે કે ભગવાન કરતા ભગવાનનું નામ એવા માટે મોટું છે કે સત્ય ઘટના ભગવાનના નામની તાકાતથી ગાલિબને તોડવી તસબીહ યહ કહકર, એના માટેનું મહત્વ આપવામાં આવ્યું નામ. મને સત્ય ઘટના યાદ આવે, આ કોઈ વાર્તાની આ વાસ્તવિકતા છે અને આ વાસ્તવિકતા છે એક એલર્ટ રિચાર્જ કરીને મોટો વૈજ્ઞાનિક થઈ ગયો. આ એલર્ટ રિચાર્જે એક સંશોધન કર્યું એલએસડી. એલએસડી નું એને સંશોધન કર્યું, એક દવા એવી બનાવી, એવું ડ્રગ્સ એવું બનાવ્યું, એવી દવા બનાવવામાં આવી કે જે દવા તમે આરોગ્યો આપણે વક્તા શ્રીઓનું તાલી અને આપથી સ્વાગત કરશું. આ એલએસડી એક ડ્રગ એવી આવે, એને સંશોધન કર્યું કે આ એલએસડી એલર્ટ વિચારે બનાવી અને એલએસડી આ એલએસડી તમે મુખમાં મૂકો એટલે તમારી શક્તિ સ્ટીમ્યુલેટ લાઈટ થાય, સામે વાળો શું બોલવા જાય તમે બોલી જાઓ, તમે એના મનની શક્તિ ઓછી મૂકો, એવા મનના તરંગો પાવરફુલ થાય. આ એલર્ટ વિચારે બનાવી એના સામે કેસો થયા ઘણા બધા, પણ છેલ્લે કેસ જીતી ગયો કે હું તો મંદ બુદ્ધિના બાળકો માટે આ બધું કરું છું. અને છેલ્લે કોઈ ભારતનો વ્યક્તિ મળ્યો કે તારા આ એલએસડી માં કઈ નથી, તારી આ એલએસડી તારી ડ્રગ લઈને લોકોની શક્તિઓ પાવરફુલ થાય ઓળખી જાય. ભારતના સંતો એવા છે કે જોઈને કઈ જગ્યા તું અહીંયાથી આવ્યો છું ત્યારે આને માનવામાં નહીં. આ એલર્ટ રિચાર્જ બૌદ્ધ ગયા આવ્યો, બૌદ્ધ ગયા માં કહ્યું કે કુંભ ચાલે છે પ્રયાગમાં, એ માણસ પ્રયાગમાં આવ્યો કે છે કોઈ એવો સાધુ જે મારા મનની વાત મને કહી શકે. કદાચ સાધુ કે આવા સાધુ તો ભાઈ હિમાલયમાં રહે છે. આ માણસ હિમાલયમાં ગયો, હરિદ્વારની તળેટીમાં અને ગાડી ગઈ હતી અને ગાડીમાં જમવાનું સુવાની સ્નાનની બધી વ્યવસ્થા એવી ગાડી, આખી દૂરભાષ્યની ટીમ, ગમે તે ભાષાના વાત કરી શકો. અને આ બધાની ટીમને લઈને જયારે એ લોકો ઉપર ગયા કે આજે તપોવન અને નંદનવન બે સ્થાન એવા છે કે વર્ષમાં એક જ યાત્રા ત્યાં થઈ શકે, ગાયત્રી પરિવાર વાળા લોકો વર્ષમાં એક યાત્રા પાડે છે. પૂજ્ય રામશર્મા આચાર્યજીએ એ જગ્યા પર સાક્ષાત ગાયત્રીના દર્શન કર્યા છે. અને આ તપોવન અને નંદનવન એવી ભૂમિ છે, હું એવું કહું કે ભારત વર્ષમાં એટલી પવિત્ર ભૂમિ કોઈ નહીં હોય. ત્યાંની માટી એવી છે તમને ખીચામાં ભરી લેવાનું મન થાય, ત્યાંની માટી એટલી બધી મનમોહક, એટલી બધી સુંદર માટી છે. અને આ તપસ્થલી તપોવન અને નંદનવનમાં એક મહાત્મા હતા, જે મહાત્મા સતત ભગવાનનો જપ કરતા હતા અને એને મળવા માટે ગયા રાત્રે અને કહ્યું સવારમાં ચાર વાગે મળીશ.
ઇશારો કર્યો, આખી કુટીરમાં પાણીનો નાનો ઘડો પણ નહીં, આખી કુટીર ખાલી, આ માણસ કેમ જતો હશે? અને ત્યારે આ એલર્ટ વિચારે આખી રાત પસાર કરીને સવારમાં ત્યાં ગયા, અને સવારમાં જયારે ગયા ત્યારે એને કહ્યું કે તું ગાડી સારામાં સારી લઈને આવ્યો છે. ત્યારે હસવાને લે કે વિદેશથી આવ્યો તો સારી ગાડી હોય, તો અનુમાન હોય કહ્યું, તું તારા પૂર્વજોને યાદ કરતો હતો? અને વિચાર્યું પૂર્વજોને યાદ કરતા હોય ને. પછી એને કહ્યું તારી માં પેનાસેન્સ ની બીમારીથી ગુજરી ગઈ હતી, ત્યારે એના પગ નીચેથી જમીન નીકળી ગઈ, કારણ કે એની માને શું બીમારી હતી, કેવી રીતે ગુજરી ગઈ, ફક્ત ને ફક્ત એલર્ટ વિચાર જ જાણતો હતો. જેવી નીચેથી જમીન નીકળી ગઈ એને થયું કે ઓહો, જો આટલું કહી શકતો હોય, આને હું મારી એલએસડી આપું તો આની ઉપર કેટલી અસર થાય. એને વિચાર્યું કે આને હું મારી એલએસડી આપું તો, હજી વિચાર કરતા હતા ને ત્યાં આ નીમ કરાલી બાબા, આ સાધુ નીમ કરાલી બાબા હતા, અને આ નીમ કરાલી બાબા એટલે બીજા કોઈ નહીં, આ ફેસબુક જેને બનાવી છે એનું ઇન્ટરવ્યુ આવ્યું કે તમે આ ફેસબુક બનાવીને એટલી બધી પ્રસિદ્ધિ મેળવી છે, આ ફેસબુક બનાવવાનો વિચાર તમને કેવી રીતે આવ્યો? ત્યારે એ માણસે એના ઇન્ટરવ્યુ માટે મને સાંભળ્યું છે કે મને આ પ્રેરણા ભારતથી મળી, અને મને જો કૃપા થઈ ગઈ તો નીમ કરાલી બાબાની કૃપા થઈ, એના કારણે હું અહીં પહોંચી શકું. એ નીમ કરાલી બાબા ક્યાં હતા? નીમ કરાલી બાબાએ અંગ્રેજીમાં કહ્યું ગિવ મી ઓફ યોર મેડિસિન, મને તારી દવા આપ. એ એકદમ મિલિગ્રામની આવે એલએસડી, એ કાઢવા માટે ગયો તો સોનું બંડલ હતું, આ સોનું બંડલ નીમ કરાલી બાબા આખું ખાઈ ગયો. આને ભાઈ કઈ અસર થશે, કઈ અસર થશે, છેલ્લે કોઈ અસર ન થઈ ને નીમ કરાલી બાબાના પગમાં પડીને એલર્ટ વિચાર જોયો કે તમારી પર આવી અસર ન થતી એનું કારણ શું? એને કહ્યું અમારી પાસે ભગવત નામ છે, ભગવત નામના કારણે થતું. કહ્યું કે એ નામ મારે જોઈએ, કહ્યું કે એના માટે સાધુ બનવું પડે. આ છે ભગવાનના નામની તાકાત. અને આ સમયે જયારે બધા દોડીને આવ્યા, કૃષ્ણને ભગવાનના નામોથી રક્ષણ કરવામાં આવ્યું, અને બધા નંદબાબા ગોકુળના વાસીઓ આવી ને જોયું તો આ કૂતના હાથી છ કોષમાં પડેલી હતી, જે વૃક્ષો ઉપર પડેલી હતી એ વૃક્ષોના ટુકડાઓ પહેરા, આના પણ ટુકડાઓ પહેરા કૂતના નામ, અને પછી એને અગ્નિદાન આપવામાં આવ્યો છે. જનની ગતિ માં જેવી ગતિ આપી છે. અને અહીંયા ભાગવતજીમાં વ્યાસજી કહે છે ધ્રુમસ્વા ગુરુ સૌરભ, એના શરીરમાંથી અગરના ધૂપની સુગંધ આવવાની, અગરના ધૂપની સુગંધ, અને અગર અને પગર આ બે સુગંધવાળી વસ્તુ છે. આ અગર શબ્દ ઉપરથી અગરબત્તી બન્યું છે, અગરબત્તી જે સુગંધિત આપણે ફેરવીએ છીએ એ અગરમાંથી જ બને છે, અગર ઉપરથી જ નામ આવ્યું છે. એના શરીરમાંથી સુગંધ આવવા માંગી એનું એક જ કારણ છે કે ભગવત સંસ્પર્શ થઈ જાય ને એ દુર્ગંધવાળો હોય તો સુગંધ થઈ જાય, એટલે ભગવાનના સ્પર્શ માંથી દુર્ગંધ જતી રહી અને સુગંધ આવવા માંડી જાય. અને આ રીતે ભગવાને કૃષ્ણને પણ માનવ દરજ્જો આપ્યો છે, કારણ કે ભગવાન કોઈને મારવા માટે નથી આવ્યા છે, ભગવાન ફક્ત ને ફક્ત તારવા માટે આવ્યા છે. એટલે તો કવિઓ કહે છે કૌશની સાક્ષાત ધર્મની બેન હતી,
અને આ સૂચનાનું ધર્મ વાળો ભાઈ એટલે કંસ હતો. જો સૂચના કંસની બેન હોય તો દેવકી પણ કંસની બેન છે. જો કંસની બેન હોય તો કૃષ્ણને સ્વાભાવિક દેવકી અને પૂતના આમ બેનો થાય, બેનો થાય તો કૃષ્ણના માસિક થાય એટલે પૂતના માસિક રહી છે. અને બીજાનો આધ્યાત્મિક ભાવ એ છે કે આધી દૈવી આધી ભૌતિક આધ્યાત્મિક જે ત્રણ શક્તિ છે એ તામસી રાજસી અને સાત્વિક ત્રણ પ્રકૃતિ છે. એટલાથી ઉત્પન્ન થઈ પરમાત્મા દેવકી એટલે સાક્ષાત સાત્વિકતાની મૂર્તિ. એક પણ વસ્ત્ર સારી વખતે માં યશોદા એટલે રાજસી સ્વભાવના સોનાનો કન્યો અને સારામાં સારા કપડાં યશોદા જ પહેરતા. ત્યારે તમે પણ સારા કપડાં પહેરી નીકળેલ હોય છે કે આવા કપડાં પહેરી શું ફૂલાઈ રહેલા તો કહેવાનું કે ભાઈ યશોદા પણ પહેરતી એટલે અમે પણ પહેરીએ છીએ. એટલે સાક્ષાત રાજસી મૂર્તિ એટલે યશોદા. અને બાળકોને મારે 16,000 બાળકોને મારે શાંતિ મૂર્તિ કહેવાય એટલે આધ્યાત્મિક રીતે પણ બેનો થાય એટલે પૂતના માસી કાશી કે પૂતી માના પ્રાણ જહરિયા કાશી કે પૂતી માના પ્રાણ જહરિયા બાબા કે સુરે પાર બાજે દિલોના કૃષ્ણ પરમાત્માની આ લીલાઓ છે. કહે યે ન યે નામ કારેણ ભગવાન હરિ વિષ્ણુ કરોતિ કર્મરમ્યાણી કરોતિ કર્ણ રમ્યાણી. મારા કાનો ને રમ્ય માન બનાવવા હોય તો મને કથાઓ સંભળાવે. અહીંયા બધા કથાકારો લે છે કે નારદજી સંભળાવે છે શિવજીને કે તમે દર્શન કરવા નથી ગયા અને શિવજી દર્શન કરવા આવે છે. એવા બ્રજ લીલા નામના ગ્રંથમાં આ લીલા છે. ભાગવતજીમાં ક્યાંય આ લીલા નથી કે ભગવાન ભોળાનાથ દર્શન કરવા આવે છે. પણ બ્રજ લીલા નામના ગ્રંથમાં છે કે ભોળાનાથ પણ બધા અવતારના દર્શન કર્યા હોય તો કહ્યું ચાલો કાનાના પણ કરી આવે, યોગી બનીને આવે. ને પછી નગરને યોગી આવ્યો એના ઉપરથી બનાવવા આવ્યું છે. અહીંયા મારે ઉલ્લેખ એના માટે કરવો પડે કે પછી એવું થાય કે લે આવલા દર્શન કરવા શિવજી તો ના આવ્યા કથામાં. પણ આ કથા ભાગવતજી નથી, રોગલીલા નામની ગ્રંથની છે. પણ લોકો આ કથાને વધારે સારી બનાવવા માટે અને લોકો સુધી ખબર પડે એટલે અન્ય પુસ્તકોમાંથી અન્ય ગ્રંથોમાંથી લઈ અને આ વાત કરે છે. અહીંયા હવે ભગવાન 108 દિવસમાં થયા. હવે ભગવાનની આ લીલા છે એને પરખું બદલાવાની લીલા કહેવાય છે. અને જેને કહેવાય ભગવાનનો સંસ્કાર છે, નિષ્ક્રમણ સંસ્કાર. આ સંસ્કારો એવા બધા લોપ થઈ ગયા કે લોકોને તો અત્યારે સંસ્કારોમાં ખબર પડે સંસ્કારો કેટલાનું શા માટે. તમારા બાળકને સંસ્કારી બનાવવો હોય તો સંસ્કાર જરૂરી છે. જન્મ થાય ત્યારથી લઈને અંતિમ સંસ્કાર સુધી પહેલો સંસ્કાર ગર્ભાધાન સંસ્કાર છે, એના પછી પુંસવન સંસ્કાર છે, સિમંતોન નયન સંસ્કાર છે. આ સિમંતોન નયન સંસ્કારમાં તો એવું થયું કે કોઈ વિધિ થતી જ નથી. પેલા પગલા પાડે ને ચોપાળી રાખે ને બ્રાહ્મણની તો ક્યાંય જરૂરિયાત જ નથી પડતી. પણ વાસ્તવિકમાં આ સિમંતોન નયન સંસ્કાર છે. આ બાળકના રક્ષણ માટે આ તમારા શેફાનો સીધો ભાગ અહીં આવે, એના પર મોરના પીચ, એના પર ઉંદરાના ઝાડના પાનો, ગુલર, આ બધું ફેરવીને મંત્રો બોલવામાં આવે છે. મંત્રોના ન્યાસ કરવામાં આવે બાળકના રક્ષણ થાય એના માટે. આ સંસ્કાર હોય તમારો બાળક પેલા વેલા એનો જન્મ થાય ત્યારે પેલા અત્યારે તો હોસ્પિટલમાં થાય પણ પેલા ઘરે થતા ને ઘરની બહાર એને લઈ જ ન જતા. કારણ કે બાળકની રોગ પ્રતિકારક શક્તિ બહુ સૂક્ષ્મ હોય છે, રોગોનો પ્રતિકાર ન કરી શકે. બહાર વાતાવરણ સ્વાઇન ફ્લૂનું ચાલતું હોય તો બાળકને સ્વાઇન ફ્લૂ લાગુ પડી જાય.
ચિકન બુનિયા બહાર હોય તો એને ચિકન બુનિયા લાગુ પડી જાય. એટલે બરાબર સાડા ત્રણ મહિને એને બહાર લઈ જાય અને પ્રથમ વખત ભગવાનના મંદિરે લઈ જાય. દુનિયા જોવા પેલા એના દ્વારકાધીશને બતાવતા, એટલે બધા સત્સંગ હતા, બધા ધર્મવાળા હતા. અત્યારે બધાની ફરિયાદ છે, અમારા છોકરાને તો મોબાઈલમાં એટલી બધી ખબર પડે કે અમને ખબર નથી પડતી. મોબાઈલ મૂકે જ નહીં. હમણાં વોટ્સએપમાં એક બોલવા આવ્યું હતું કે નાના બાળકને મોબાઈલ આપે છે, છાનો લઈ જાય, લઈ લે તો પાછું રડવા માંડે. આ મોબાઈલનું આકર્ષણ કેમ એટલું બધું, એનું કારણ પણ આપણે જ છીએ. બાળકનો જન્મ થાય ત્યારે આપણે મોબાઈલ કાઢીને ફોટો કાઢ લઈએ. મારે જે દીકરાનો જન્મ, એને માધવને જોયા પેલા મોબાઈલને જોયો એટલે આખી જિંદગી એને પકડી રાખી. માધવને જોયા પેલા મોબાઈલ જોયો એટલે આ વર્ણા પર સંસ્કારો પડી ગયા છે. એટલે અહીંયા ભગવાનનો રોહિણી નક્ષત્રમાં જન્મ થયો. આ રોહિણી નક્ષત્ર ચોથી વખત આવ્યું એટલે 27 × 4 = 108 એટલે 3.5 મહિના થાય. 3.5 મહિને નિષ્ક્રમણ સંસ્કાર, ઘરની બહાર પ્રથમ વખત એને લઈ જવા માટેનો ઉત્સવ કર્યો. યશોદા તો સખીને પાછા મારવા, આખા ગામને ધુવરા બન જણાવ, આખા ગામને આમંત્રણ આપી દે. અને એને વિચાર્યું કે આ સમયે મારા લાલાને બધા હેરાન કરશે. એટલે એને એક કામ કર્યું, એક ગાડુ હતું એ ગાડાની નીચે એક કપડું બાંધી એની નીચે આ લાલાને સુવડાવી દેવાનું આવ્યું. ઘરે આપણે આનંદ કરશું કોઈ મારા લાલાને હેરાન ન કરે. અને આ જે ગાડુ હતું ગાડામાં એક રાક્ષસ આવી બેસી ગયું. એ રાક્ષસ બીજો કોઈ નહીં, સખતા સુર નામા એ રમકડું હતું. અમારે લાખન સિવાય એક યુપીમાં પ્રથા છે, બાળકનો જન્મ થાય એટલે એના મામા એને રમકડા મોકલે, જેને કહેવાય ખીલોના રમકડા મોકલે. પેલું પેલું રમકડું ઢીંગલી મોટી, ઢીંગલી તો કાના તોડી નથી કૂતરાની, પછી ગાડું મોટું. અને એ ગાડામાં દહીં દૂધ ઘી બધું ભરેલું હતું. એ ગાડા નીચે લાલાને સુવડાવવા આવ્યો એ સકટાસુર નામનો રાક્ષસ હતો. સકટ કેતા ગાડુ નસુર એટલે રાક્ષસ. અને આ સકટાસુર કોણ હતો, કહે કે હિરણ્યાક્ષ નો પુત્ર હતો જેનું નામ હતું ઉત્કચ. આ ઉત્કચ જ્યાં પણ જાય ત્યાં એટલો બધો બળવાન હતો, જે જગ્યાએ જાય ત્યાં મકાનો પાડ નાખે, ફૂલ ઝાડ તોડી નાખે, આવું બધું કરે. અત્યારે કોઈ ફૂલ ઝાડ તોડે ત્યારે મને એવું લાગે આ ઉત્કચ છે. આ હિરણ્યાક્ષ નો પુત્ર જોવો જોઈએ. લોમશ ઋષિના આશ્રમમાં ગયો અને આશ્રમના બધા વૃક્ષોને કચડી નાખ્યા. લોમશ ઋષિએ શ્રાપ આપ્યો કે જા તું દેહ રહિત થઈ જા. તે આ વૃક્ષોને કહેતા તું વૃક્ષ જેવો લાકડા વાળો થઈ જા. ત્યારે એને ખૂબ આજીજી કરી ત્યારે કહ્યું કે જ્યાં કૃષ્ણના ચરણની રજ મળશે તારી મુક્તિ થશે. એટલે આ ગાડામાં આવીને સત્તાસુર બેસી ગયો. અને સત્તાસુર બેસી ગયો અને આ તરફ કૃષ્ણનો ઉત્સવ નિષ્ક્રમણ સંસ્કાર એનો હોય અને બધા આનંદથી કાનમાં આવી ગયા. ઉત્સવ એને જ કહેવાય જ્યાં 5 પ્રકારના ન આવે એને ઉત્સવ કહેવાય. ઉત્સવનો પહેલો નિયમ છે કે ખાન હોવું જોઈએ, ખાવાનું હોવું જોઈએ. ખાનમાં ન આવે એને ઉત્સવ કહેવાય. ખાન પછી પાન પીવાનું પણ હોવું જોઈએ. જે લોકો અહીં આવે એના માટે પાણી અને દૂધની વ્યવસ્થા ત્યાં આગળ જ છે. પીને અંદર આવી જાય કે પછી ત્યાં ડિસ્ટર્બ જ ન થાય. એટલે ખાન હોય ત્યાં પાન પણ હોવું જોઈએ. ખાન પાન એની સાથે સાથે ગાન એટલે ગાવાનું પણ હોવું જોઈએ. અને જ્યાં ગાવાનું હોય ત્યાં સમજી લેવાનું કે પાન હોય તો જ ગાવાનું હોય. તાન અને ગાન બે જોડાયેલું છે. ગાન થાય એટલે તાન આવે, તાન થાય તો પાન થાય. અને છેલ્લે ગાન, ખાન પાન તાન ગાન અને દાન, આ 5 ન હોય તો ગાય. કૃષ્ણ તો એના ઉત્સવમાં દૂર બેઠા પણ એ ગોપીઓ ભેગી થાય ને ત્યાં રાસ રમવાનું હોય ને, ગોપીઓ એવો રાસ લેવા માંડી ગઈ. એટલે સતત રાસ લેતા હતા બધા સારા વાજિંદ્રો સારી સુવાસ ખેલાવા માંડી ગયા. પણ કૃષ્ણને એવું થયું કે આ મારો કાર્યક્રમ ને મને બહાર રાખી દીધો અને ભગવાનને આ લીલા પણ કરી દીધી. ભગવાને જેવો જ પગ અડાડ્યો છે, પગ અડાડવાની સાથે આખી ઘડી તૂટી ગઈ, ગાડું ઊંધું વળી ગયું, ગાડાના પૈડા નીકળી ગયા, બે ફાડા થઈ ગયા, ગાડીના પૈડા પણ બહાર નીકળી ગયા, ઘડી છૂટી પડી ગઈ, એની ઘૂસરી પણ તૂટી ગઈ અને આખું જે ગાય દૂધ દોડાઈ ગયું ને એમાં કાનો પણ પલળી ગયો. કામાના વાળ ગણીવાળા થઈ ગયા અને બધી ગોપીઓ દોડીને આવી એ સમયે કામાને બાગ લઈ ગયો. ત્યારે બે ગોવાળિયાઓએ કહ્યું કે અમે જોયું છે આ લાલાએ પગ અડાડ્યો એ ગાડું તોડી નાખ્યું. યશોદા ના કે તમે ભાન ખાઈ ગયા છો, મારો દીકરો 3.5 મહિનાનો પગડ્યો અને એનું ગાડું તૂટી ગયું. પણ ગાડું તૂટી જ ગયું હતું. એનું એક કારણ એ પણ હતું કે ભગવાન કહે છે, વલ્લભાચાર્યજી એવું કહે છે કે હંમેશા ભોગ છે ને એ ભગવાનની ઉપર ન હોવો જોઈએ, ભગવાનની આગળ હોવો જોઈએ. અહીંયા ભગવાન નીચે ને ભોગ ઉપર થઈ ગયો, દહીં દૂધ ઘી બધું ઉપર થઈ ગયું.
હું જમવાની થાળી તમારી પાછળ રાખું, તમારી પાછળ જમવાની થાળી રાખું તો તમે જમી શકશો, તમારી ઉપર રાખું તમે જમી શકશો, એ આગળ જ રાખવું પડે. અને ભાગવતજીને ધરાવવું તો આગળ જ રાખી શકવું પડે. મારો એવો ભાવ છે. પછી તો બીજા જીવન કે પિતૃઓની પાછળ કથા નહીં, તમારા પિતૃ જીવિત હોય ત્યારે કથા એને સંભળાવી દેવી જોઈએ. પાછળ તો બધા કરે, તમારા માતા પિતા જીવિત હોય ત્યારે એને સંભળાવી જોઈએ. અહીંયા ભગવાને કહ્યું ભગવાનની ઉપર ભોગ કોઈ દિવસ રહી ન શકે એટલે ભગવાનની પગ અડાડ્યો નહીં, આખું બધું તોડી નાખ્યું. દાદુ પણ તૂટી ગયું, સત્તાસુરનો પણ મોક્ષ થયો. અને એ સમયે બધા કહ્યું કે વારંવાર આવું કેમ થાય, તમારે શા માટે દાદા નીચે બાંધવાના જરૂરિયાત જે આવો કપડું લાલાને ત્યાં શા માટે સુવડાયો. ત્યારે કહ્યું કે મને એવું હતું કે મારો લાલો હેરાન ન થાય એટલે જાણવું કર્યું. લાલો હેરાન ન થાય એટલે કર્યું છે તો હવે તમે ધ્યાન રાખજો, આની ઉપર કઈ ગ્રહો આડાવડા લાગે છે, બ્રાહ્મણો પાસે શાંતિ કર્મ કરાવો. અને બ્રાહ્મણોને બોલાવી નંદ બાબાએ અને આ યશોદાએ ગ્રહ શાંતિ કરાવડાવી. બ્રાહ્મણોને કહ્યું કે બ્રાહ્મણો આશીર્વાદ આપો. અને બ્રાહ્મણોએ જયારે એને આશીર્વાદ આપ્યા છે, પરીક્ષિતજીને સુખદેવજી કહે છે કે હે પરીક્ષિત, બ્રાહ્મણોના આશીર્વાદ નિષ્ફળ જતા નથી. કેવા બ્રાહ્મણોના આશીર્વાદ નિષ્ફળ જતા? કહે છે યે સુયાન બદંડેર્યા હિંસામાન જીવર્જિતા ન તેષાં સત્યશીલાનાં આશીષો વિફલાકૃતા. એવા માણસના આશીર્વાદ નિષ્ફળ ન જાય જે કોઈનો દોષ કાઢે નહીં, જે કોઈ દિવસ જૂઠું બોલે નહીં, જે કોઈની ઈર્ષા ન કરે, જે કોઈ દિવસ દંભ ન કરે, કોઈ દિવસ કોઈના પ્રત્યે નબળું લાગે એવું બોલે નહીં, એવો સત્યશ્રી બ્રાહ્મણ આશીર્વાદ દે એટલે ફળે છે, ફળે છે ને ફળે છે. આ રીતે બ્રાહ્મણના આશીર્વાદ લઈ અને ભગવાન એક દર્શન આપ્યા. અને એક દિવસ મારે એવું વિચાર્યું કે કૃષ્ણને હું સ્તનપાન કરાવું. ભગવાનને પોતાના ખોળામાં લઈ અને સ્તનપાન કરાવતા હતા, પછી લાલાને તેડીને બહાર નીકળ્યા ને કે લાલો ધારી થઈ ગયો. એક ડારો અમારું ધન લાલયંતે સુતમ સતી, કાનો ભારે થઈ ગયો. પછી આ બહુ મેં કઈ પથ્થર ઉપાડી નથી તો ને, તત્કાલ લાલાને નીચે મૂક્યો. લાલા નીચે મૂકીને યશોદા અંદર ગયા ને, ત્યાં તો તૃણાવર્ત નામનો રાક્ષસ આવ્યો. આ તૃણાવર્ત નામનો રાક્ષસ કોણ છે? અને મામાએ ત્રીજું રમકડું બન્યું, ઢીંગલી તોડી નાખી, ગાડું તોડી નાખ્યું, અને મેટલું છે હેલિકોપ્ટર. તૃણાવર્ત એટલે ઘંટોડીઓ. અને વલ્લભાચાર્ય જે કહે છે તૃણાવર્ત નિખિલમ વિશ્વમ આવર્તયતિ ઇતિ તૃણાવર્ત. તણખયાની જે આખા વિશ્વને ઉડાડી દે એને તૃણાવર્ત કહેવાય. અને આ તૃણાવર્ત નામનો રાક્ષસ ભગવાન પાસે આવ્યો. ભગવાને વજન એવા માટે વધાર્યો હતો કે પ્રેક્ટિસ કરી લો મા પાસે, જેમ ક્રિકેટ રમવા જાય તો મેચ પ્રેક્ટિસ કરીને જાય ને. ભગવાન મારો વજન કેવો થાય મા ઉપર જ અનુભવ કરી લઉં. જો મા વજન સહન ન કરી શકે એનો મતલબ કોઈ ન કરી શકે. અને વજન વધાર્યો એટલે માતાજી પણ મૂકીને અંદર નીકળ્યા યશોદા. અને વંટોડી આવ્યો અને કૃષ્ણ લઈ ગયો ઉપર. આટલી બધી ધુમ્મસ થવા માંડી ગઈ, આટલો બધો અવાજ આવવા માંડી ગયો, આખા ગોકુળમાં ધૂળ ધૂળ અને ધૂળ. અને પહેલો ભગવાને એટલો વજન વધાર્યો કે આ તૃણાવર્ત પણ સાચી જઈને ભગવાન એનું ગળું પકડ્યું. અને તૃણાવર્તનું પણ રામનામ સત્ય થઈ ગયું. અને તૃણાવર્ત જનીન ઉપર રાક્ષસના રૂપમાં પડી ગયું. અને જેવા બધા દોડી આવ્યા ત્યારે ખબર પડી કે મારા કાનાને, મારા લાલાને, મારા લાલાને કઈ ન થાય, મારા લાલાને કઈ ન થાય. અને તૃણાવર્તનું આવી રીતે મોક્ષ થયું. વલ્લભાચાર્યજી કહે છે કે આ તૃણાવર્ત બીજો કોઈ નહીં, પાંડુ દેશનો સહસ્રાક્ષ નામનો એક રાજા હતો, બહુ મોટા વિષ્ણુ ઉપાસક હતા. પણ નર્મદાના કિનારે એ ભગવાનનું ભજન કરતા હતા, દુર્વાસાનું આગમન થયું, એને વંદના ન કરી. એટલે કહ્યું કે તું વંદના ને તારું એટલું બધું જોર છે, ત્યારે તૃણાવર્ત નામનો રાક્ષસ બની જાય. અને છેલ્લે કહ્યું અનુગ્રહ કર્યો કે જ્યાં ભગવાન દ્વારા તારો મોક્ષ થશે. અને ભગવાન વારંવાર આવી કસોટીથી પસાર થાય એટલે બધાએ કહ્યું કે હવે તો સાક્ષાત ગોપીઓ કે અમારે જ ધ્યાન રાખવું પડશે. અને આવા થાકેલા કૃષ્ણને લઈ સ્નાન કરાવી અને એક તાલણામાં રાખ્યા છે, તાલણામાં રાખી અને ભગવાનને ઝુલાવ્યા છે. અને ભગવાનને ઝુલાવીને ભગવાનને શાંત કર્યા છે. આની પાછળનું કારણ એક જ છે કે ભગવાનને આપણે પણ આ કથામાં ઝુલાવીશું અને ઝુલાવીને એક માલંડું આપણે પણ જાશું. ભગવાન અત્યારે આ સત્ય ઘટના છે, લગભગ 2 વર્ષ પહેલાની. અમે લોકોએ ઉનામાં કથા કરી દીક્ષિત પરિવારમાં બ્રાહ્મણને ત્યાં. એને જયારે 12 થી 15 વર્ષ સુધી એના સંતાન ઉભા હતા. અને મેં કહ્યું કે જે પણ કથામાં ઝૂલાને ઝૂલાવે એની ભગવાન કૃપા કરે કરે ને કરે. એ બંને માણસોએ ઝૂલો ઝૂલાવ્યો. એને કહ્યું મહાદેવભાઈ
કે અમારી આ દીકરો આવશે નહીં, તો અમે અમારી સંતાન કઈ પણ દીકરી આવે તો વાંધો નહીં, આવે તો અમે તમારી બીજી કથા કરાવીશું. એની એક નહીં બે દીકરાઓ આવ્યા, વ્યાજ વર્ષે બે દીકરાઓ આવ્યા, જોડિયા દીકરા આવ્યા. જુદા જુદાવાનું મહત્વ છે કે એક હાલડું અમે પણ અહીંયાથી ગાઈ નાખ્યું. એક સમય દરમિયાન મુખ્ય યજમાનોમાંથી કોઈ પણ એક બે બેનો આવી ને ઝૂલો ઝૂલાવી જાય, બાકી બીજા બધા માનસિક ઝૂલો ઝૂલાવી દેશું. અહીંથી ગાઈ લઈએ એટલે ઝૂલા ઝૂલાવા બરાબર જ છે, આપણે પણ ગાઈ નાખશે બધા. સ્વાગત કરવામાં આવ્યું છે નંદ બાબા દ્વારા, કહ્યું
કે મારા પુત્રનું નામ આપ જ કરો. કારણ કે વ્યાકરણમાં નામ વ્યાકરણ અને રૂપ વ્યાકરણ બે આવે છે. એક ભાષુ આવે છે નામના, ત્રિદંત અને ત્રિદંત. કારણ કે નામ પણ સારા હોવા જોઈએ, નામ ઉપર માણસોના ગુણો હોય છે. અને પ્રાર્થના કરી કે તમની બ્રહ્મવિદાન શ્રેષ્ઠ સંસ્કારાન કરતું અરહસી, તમે શ્રેષ્ઠ છો, મારા દીકરાનું નામ આપ જ પાડો. કહ્યું કે હું તો યાદવો નો પુરોહિત છું, હું તો રાજઘરાણાનો પુરોહિત છું. અહીંયા આ ગામડામાં નામ પાડીશ તો એવું લાગશે કે આ તો રાજઘરાણાનો કોઈ વ્યક્તિ લાગે. અને અમે એના કારણે દેવકીના આત્મા ગર્ભને કંસ શોધે છે કે તમારા બાળક ઉપર કઈ આફત ના આવે. કહ્યું કે નહીં નહીં, એવી આફત નહીં આવે. જો તમારા બાળકનું નામ જો તમારે પડાવવું હોય તો એક જ શરત હું પાડી શકું, ગુપ્ત રીતે નામ પાડવામાં આવે. તો કહ્યું કે તો હું પૂછી લઈશ યશોદાને પૂછવાના. યશોદા કહે, ગર્ભ સંહિતામાં ઉલ્લેખ છે, કહે છે કે હું નામ તો પાડીશ તો જાહેરમાં જ પાડીશ. કારણ કે નામી એવી સત્ય ભગવાનની કથા કરીને આખા ગામને જમાડીએ અને ભાગવત કથા કરીને કોઈ મને જમાડીએ એવું બને? કહ્યું કે નહીં, હું તો જમાડીશ. જમાડવાનો ખૂબ મોટો શોખ હતો. અને કહ્યું ખોટી મુસીબત આવશે, આવા મોટા જ્યોતિષી પાછા મળશે નહીં. અને આ જ્યોતિષની વાત કરીને ઈચ્છા થઈ કે જો તો નામ પડાવી લે. અત્યારે બધાને કે જ્યોતિષ 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 ખોટું છે, આમ છે તેમ છે, પણ કહી શકાય આ તો લે ભાગ્યું જ્યોતિષી હોય, જ્યોતિષ જોવાનું ચાલુ કર્યું ને એટલે જ્યોતિષ બદનામ થયું. બાકી જ્યોતિષ આમ અયનમ ચક્ષુ હું, સાક્ષાત આંખ છે ભગવાન, વેદની આંખ છે જ્યોતિષ, અને વેદો નારાયણ સાક્ષાત, વેદ સાક્ષાત નારાયણ છે. જ્યોતિષ ખોટું હોય જ નહીં, આ તો જોવાવાળા એવા થઈ ગયા કે એવું કરે આમ છે તેમ છે. બાકી જ્યોતિષ હું તમને વૈજ્ઞાનિક રીતે પણ સિદ્ધ કરી આપીશ. આપણે બધા કે આમ નંગ બધા પહેરે, નંગ પહેરવાની કઈ જરૂરિયાત નહીં, કઈ નડે નહીં, આમ નથી નહીં. પણ તમે જુઓ તો ખરા, એનો વૈજ્ઞાનિક પક્ષ પણ જુઓ, એનો કેટલો સબર છે વૈજ્ઞાનિક પક્ષ. આપણા સાયન્ટિસ્ટ અબ્દુલ કલામ આમાશયની પહેરતા, આપણા અભિનેતા અમિતાભ બચ્ચન આમાશયની પહેરે છે. તમે ને હું તો બહુ ઓછા જાણકાર છે, એ સેલિબ્રિટી છે, દિવસમાં હજાર લોકોને મળે છે. એને કોઈ એવી જરૂરિયાત નથી, એવા બુદ્ધુ બનવાની જરૂરિયાત નથી, એ કોઈ બુદ્ધુ નથી. પણ આ મોટા મોટા ડોક્ટરોનું સંશોધન છે. ડોક્ટર ડેવિડ કરીને છે લંડનના, ડોક્ટર લુડવિક છે અમેરિકાના, અમેરિકાના ડોક્ટર હેનરી છે, ડોક્ટર ઈ એ વોન્ટોટ છે લંડનના, ડોક્ટર મૂર છે, અને એને કોમો હાઇડ્રોપેથી સંશોધન કર્યું છે કે માણસના શરીરમાં સાત રંગો હોય છે. આ સાત રંગોમાંથી કંઈક પણ આડાવડો રંગ થાય, ઓછો રંગ થાય, એટલે માણસ શારીરિક અને માનસિક નબળો પડી જાય. માણસ શારીરિક અને માનસિક નબળો પડે એટલે આર્થિક પણ પડી જાય છે. જે માણસને પેરાલિસિસ આવે, જે માણસને પક્ષઘાત થાય, એ માણસને તમારે બીજું કંઈ કરવાની જરૂર નથી. લાલ કલરના રૂમમાં બેસાડી દો, રૂમના દિવાલનો કલર લાલ, એના બેડનો કલર લાલ, એને પાણી પીવાનો ગ્લાસ લાલ, એ પાણીની બોટલ લાલ, જમવાનું લાલ, આ બધું લાલ જ કરે રાખે, છ મહિના કરે એમને પેરાલિસિસ ઠીક થઈ જાય. તાવ વાળા માણસે લાલ રૂમમાં બેસવું ન જોઈએ. તાવ વાળો લાલ રૂમમાં બેસે તો વધારે તાવ ચડી જાય. જેને ન્યુમોનિયા થયો છે, જેને બ્રોન્કાઇટિસ, શરદી જેને સતત રહેતી હોય, એ માણસ પીળા કલરના કપડા પહેરે, પીળા કરી ચણા ચણાની દાળ થાય, ગાંઠિયા થાય, એને શરદી જતી જાય. પીળો કલર ઓછો થાય કે શરદી થાય, થાય ને થાય. અને જે ચિત્તભ્રમ, જે ગાંડા માણસો હોય, ગાંડા માણસોના શરીરમાં બ્લુ પ્રકાશ ઓછો થઈ જાય, માણસ ગાંડો થઈ જાય. ગાંડા માણસને બ્લુ રૂમમાં રાખવામાં આવે, બ્લુ વસ્તુ જમાડવામાં આવે, બ્લુ કપડાં પહેરાવવામાં આવે, ગાંડો માણસ સાજો થઈ જાય. જેની આંખો નબળી પડી ગઈ હોય, એ ચક્ષુ વિશેષજ્ઞના ડોક્ટર હેનરી ને ડોક્ટર લુડવિક બંને લોકો કહે, આંખ નબળી પડીનો મતલબ તમારા શરીરમાં લીલો કલર ઓછો થયો. તમે લીલા કપડાં પહેરો, લીલા રૂમમાં બેસો, લીલા મગની મગ રોજ જમવા મળી અને આંખ નબળી પડે, સતત જે લીલા મગ ખાય છે, આ તમારા શરીરના રંગને એક કરવા માટે, વધારવા માટે. જ્યોતિષ પણ એમ જ છે, સૂર્યના કિરણોને પકડ્યા, નંગ હોય ને રેસા સૂર્યના કિરણોને પકડે, અંદર પ્રકાશ પૂરો પાડે. ઉપર લાલ હોય તો અંદર લાલ કલર જશે, ઉપર બ્લુ હોય તો અંદર બ્લુ જશે, ઉપર લીલો હશે અંદર લીલો જશે.
જામનગર અને જામ સંભાળ્યા વચ્ચે એક સેન્ટર બનાવવામાં આવ્યું છે. તમારા શરીરને ચેક કરે કયો પ્રકાશ ઘટે તો બ્લુ કાચની પાછળ તમને ઉભા રાખે, બહારથી લેસર કિરણો પાડે, અંદર લાલ પ્રકાશ જાય, લીલો પ્રકાશ જાય, બ્લુ પ્રકાશ જાય, ઘટતો હોય મળી જાય, લેવલ થઈ જાય. આ લેસર કિરણો નુકસાનકારક છે. આ જે રેસાઓ પકડે છે નંગ, મારે નંગ પહેરાવવા કે નંગની જાહેરાત કરવા માટે પણ નથી આવ્યું, પણ મને દુઃખ થાય કોઈ તેને જ્યોતિષ ખોટી છે. મેં આપણા ગુજરાતના જે બહુ મોટા વિદ્વાનો અને બહુ મોટા કથાકારો છે એમને મેં કહ્યું કે તમે કોઈ દિવસ અભિપ્રાય આપતા જ નહીં કે નંગ પહેરવાની શું જરૂરિયાત છે, જ્યોતિષમાં કઈ હોય નહીં, ખાવાનું થાય એવો અભિપ્રાય આપતા જ નહીં. તમે નથી જાણતા તો અભિપ્રાય ના આપો. તમે જાણીને સાબિત કરી દો કે આ ખોટી છે કે અભિપ્રાય આપતા અમે થઈ જાય છે. બાકી અભિપ્રાય આપતા પહેલા તમારે 100 વખત 10 બાજુથી વિચાર કરવો પડે. એટલે અહીંયા જ્યોતિષ ખોટું નથી. આવા જ્યોતિષના વિદ્વાન નામ કઢાવવાની વાત આવી કે આવા વિદ્વાન હોય તો જોઈ લઈએ કેવા વિદ્વાન છે. ગૌશાળામાં નક્કી થયું અને ગૌશાળામાં રોહિણીજીને કહ્યું કે તમારો પુત્ર મને આપી દઉં, મારો પુત્ર તમે રાખો. બંને બદલાવી નાખ્યા છે અને ગૌશાળામાં બેઠા ને એ જ સમયે જ્યોતિષીની પણ પરીક્ષા થઈ. તત્કાલ આંગળી ચીંગીને ગર્ગાચાર્ય પ્રથમ જ બોલ્યા છે, રોહિણી પુત્રો યશોદાની સામે આંગળી ચીંગી ગયું. આ રોહિણીનો પુત્ર છે અને રમયન સુરદો ગુણૈ, આ બધાના હૃદયમાં રમણ કરનારો છે ગુણો દ્વારા. એટલે આનું નામ આખ્યાય છે, આખ્યા છે રામ હિતિ, અને બધા રામ કહેશે. પણ બલાધિક્યા બલમ વિદુ, આનામાં વધારે પડતું બળ હોવાના કારણે બધાને બલરામ કહેશે. બલરામજીનું નામ પડી ગયું. હવે તો નામનો વારો છે કૃષ્ણ, તો કૃષ્ણનો વારો આવ્યો એટલે આંખ બંધ કરી ગયા ગરગા સાહેબ કે આના શું હું નામ પાડું. બહુની હજારો નામ છે, શું નામ સાધુ વર્ણાશ કર્યો યશ્ય ગુલ્યકે નિગંતન. આ તો દરેક યુગમાં ક્યારેક લાલ, ક્યારેક સફેદ, ક્યારેક પીળો, આ વખતે કૃષ્ણ હોવાના કારણે કર્ષયતી આકર્ષયતી કૃષ્ણ, જે બધાને આકર્ષણ કરનારો હશે. ભાગવત કથામાં સૌથી વધારે શ્રોતાઓ હશે એનું કારણ હું એમ કહી શકું કે કૃષ્ણ જ હશે. તમે એટલા સમય સુધી એક એક વાગ્યા સુધી ક્યારેક ક્યારેક તો હું 1.5 વાગ્યા સુધી કથા ચલાવું, તમને પૂછી નહીં. તમે 1.5 વાગ્યા સુધી ભૂખ્યા બેઠા રહ્યો એનું કારણ બીજું કોઈ નહીં, સ્વયં કૃષ્ણ છે. એ તમને કર્ષણ કરે છે, આકર્ષણ કરે, તમારે બેસવું જ પડે. અને આ કૃષ્ણનું નામ બધાને કર્ષતી આકર્ષયતી કૃષ્ણ પાડવામાં આવ્યું. અને ભગવાનનું નામકરણ થઈ ગયું છે. પછી ભગવાનની આગળની લીલાઓ છે. અહીંયા ભગવાનની કુંડળી પણ દર્શાવેલી છે. મેં કૃષ્ણ ભાવના મૃતમ નામના ગ્રંથમાંથી કૃષ્ણની કુંડળી વાંચી. કૃષ્ણની કુંડળી કેવી છે? વૃષભ લગ્ન છે, એમાં ચંદ્રમા છે. વૃષભ લગ્નમાં ચંદ્રમા હોય, એની મોહક ચહેરા વાળો હોય, જ્યોતિષ શીખવું જાણ ભગવાનની કુંડળીમાંથી શીખી શકીએ આપણે. જેનું વૃષભ લગ્ન હોય એમાં ચંદ્રમા હોય, મોહક ચહેરા વાળો હોય, કોઈની કુંડળી જેવો એમાં 2 લખેલા હોય ને 2 માં ચંદ્રમા લખેલો હોય, એ વચ્ચેના ખાનામાં કહેવાનું કે મોહક છોકરો છે. ખૂબ જ સ્વરૂપમાં 5મા સ્થાનમાં કન્યા રાશિમાં બુધ અને શુક્ર છે. જેને 5મા સ્થાનમાં બુધ અને શુક્ર હોય મહાન કલાકાર બને. કૃષ્ણથી મોટો કલાકાર કોઈ છે જ નહીં, બધી કલાઓનો ગુરુ છે. નીચ રાજધન યોગ કહેવાય જ્યોતિષની દ્રષ્ટિ. 7મા સ્થાનમાં વૃશ્ચિકનો રાહુ છે. જેને 8 લખેલા હોય ને એમાં રાહુ હોય 7મા સ્થાનમાં, કઈ દેવાનું વધુ પત્ની વાળો થાતો. આ વધુ પત્નીનો યોગ છે, બહુપત્ની યોગ. 9મા સ્થાનમાં મકરનો મંગળ છે. જીવનભર તમારે સંઘર્ષ કરવો પડે, તમારું ભાગ્ય સંઘર્ષ કરવું, ભગવાન સંઘર્ષ કરતા રહ્યા. અને છેલ્લે મીનનો ગુરુ છે, જેના કારણે તમે ભગવાનને એટલા બધા યાદ કર્યું. આ રીતે ભગવાનનું નામકરણ થયું છે. અને પછી કાલેના રહેતા અલ્પેના ગોકુલે રામ કેશવો, આ રામ અને બલરામ અને કેશવ એટલે કૃષ્ણ બંને લોકો જાનુદ્યામ સહ પાણીદ્યામ રિંગમાનો વિચક્રતું. હવે ભગવાનની અહીં રિંગણ લીલા છે.
ભગવાન પગ અને હાથ થી ઘસરવા મળ્યા છે અને ઘસરતા ઘસરતા ભગવાન બહાર પહોંચી જાય છે અને બહાર કેવી સ્થિતિ થાય છે ભગવાન શું કરે છે તો કે પ્રંજા અગ્નિ દ્રવ્ય જલમિજ પંકતેભ્યઃ ભગવાન અલગ અલગ લીલાઓ કરે છે એક દિવસ તો ભગવાન દોડીને ગયા એક ગાય હતી એને બાછડીને જન્મ જતો હતો એ ગાયના જે સિંગડા પકડી લીધા સિંગડા